దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన, దీపో హర్తుం మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర, యత్పూజితం మయా దేవ పరిపూర్ణ సదస్సు మే యదక్షర పద. జైన్స్ ప్రార్థన. આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા થઈ અને પ્રાર્થના કરીએ. શરણો ગુણસ્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાધી તમસ્તુ મા વિષયાવહૈ. ઓમ શાંતિ શાંતિ. ઈશ્વરની હામી આ કાર્યક્રમને ભણી છે ત્યારે ગણેશ વંદના માટે બાળાઓને આમંત્રિત કરીશ. કુમારી મરિયમ અને કુમારી તશ્મી. Thank you.
मंत्रस्थ कल्याण शर्मा, मंत्रस्थ महानुभव मां, डेप्यूटी वर्ल्ड चेयरमैन श्री बड्डे भाई पटेल, फेडरेशन प्रेसिडेंट श्री योगेश भाई पारेख, सहेली प्रेसिडेंट उषाबेन परमार, स्पेशल कमिटी मेंबर मुरब्बी श्री भूपेन्द्र भाई वसी, आजना मुख्य वक्ता श्री तुषार भाई शुक्ला, सेंट्रल कमिटी मेंबर अशोक भाई, अनिल भाई नगाल, आईपीएफपी घनश्याम भाई पटेल, फेडरेशन सेक्रेटरी रमनलाल ठक्कर, आपकी फेडरेशन कन्वेंशन का सेक्रेटरी भाई शेफी भाई पारे, प्रणामी संप्रदाय का धर्मगुरु मुरब्बी बंदनिया डॉक्टर श्री बंडी साहेब, जानिता धाराशास्त्री बंकिम भाई व्यास, बाल मुकुल भाई फेडरेशन का एरिया चीफ कौशिक भाई, अन्य महानुभव महेश भाई गांधी, तबकवाला साहेब महिला कटारिया बारो साहेब, तेमज फेडरेशन काउंसिल ना तमाम काउंसिलर जीओ, जायंट्स परिवार ना दूर दूर थी आवेल सर्वे मारा परिवार जनों, आज खंबा में અને ખંભા સહેલી માટે અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે. યજમાન પણ ખંભાત અને આંગણું આગળ એટલે આનંદ જ હોય અને આ કન્વેન્શન સંગત 2017 માં આપ સર્વે જાહેર પરિવારને આજે અમે મહેમાનગતિ માણવાનો મહેમાનગતિ સર્વનો અમને જે મોકો ફેડરેશન તરફથી મળ્યો છે અને આપની સેવા અને ખાતેદારી કરવાનો જે અવસર મળ્યો છે એનો અમને ખૂબ આનંદ છે. 2017 ના વર્ષમાં ખંભાત ગ્રુપ સહિત ફેડરેશનના તમામ ગ્રુપોએ આ ચળવળને આગળ ધપાવી અને હું એ ચોક્કસ કહીશ કે ઇન્ટરનેશનલ લેવલે આપણું ફેડરેશન 3A ખૂબ જ ગાજતું ધમધમતું રહ્યું છે. એ સૌ આપણા પ્રતાપે છે. વધુ હવેના સુકાનીઓ પણ આપણે આ ચળવળ આપણે આ પ્રવૃત્તિને આગળ ધપાવશે, ખૂબ વેગ આપશે અને સંઘર્ષ રહીને સારી પ્રવૃત્તિઓ કરશે એમાં કોઈ બેમત નથી. આજે હું એ કહીશ કે તમે અમને ભૂતપૂર્વ જે ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ છે તેઓને આમંત્રિત કરવાનો પહેલેથી અમારો ઈરાદો અમારો હતો જ, પરંતુ આજે જયારે સંઘર્ષ એ થીમ પર જયારે આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ એટલે અમે ખાસ યાદ કરીએ અને ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓને પણ અમે આમંત્રણ આપ્યું છે અને આપ સૌ જે સ્વીકારી અને અમને પધારેલ છો એટલે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આ ફેડરેશન ના કન્વેન્શનમાં કોઈ ત્રુટી પણ રહી જાય એવી અમે ખૂબ કાળજી રાખી છે. એ કઈ પણ ખામી રહે નહીં અને અમને સારા સારા સેવાને ખાતેદાર કરવાનો મોકો મળીને વર્ષ દરમિયાન ફેડરેશન તરફથી ખંભાતના બંને ગ્રુપોને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે એ બદલ પણ હું અત્યારે આભારની લાગણી વ્યક્ત કરું છું. સાથે સાથે અમારા યજમાન પદે આવો આપણે સંઘર્ષ 2017 ને કન્વેન્શન માણીએ એ માટે મારા બંને ગ્રુપમાંથી હું આપ સર્વે મારા જાયન્ટ પરિવારજનો આમંત્રિતો સર્વેનો હું અત્યારે ઉષ્માભર્યું સ્વાગત કરું છું અને આવકારું છું.
ધન્યવાદ, જય જય. આભાર આદરણીય મુરબ્બી શ્રી કિશોરભાઈ. ખૂબ સુંદર શબ્દ છે સંકાટ. જયારે સંકાટ હોય, સંકાટ સગા નો હોય, સંકાટ મિત્રો નો હોય, સંકાટ પતિ પત્ની નો હોય, સંકાટ કુટુંબ નો હોય, કે સંકાટ આવો જેન્ટ્સ નો હોય, સંકાટ શબ્દ જ એટલો અદભુત છે કે એ શબ્દમાં એટલી તાકાત છે. ચાલો સૌ સંગાથે ચાલીશું, કઈક નવું સમાજ માટે સમાજ સેવાથી કરીશું. સૌના સંગાથે, સૌના સાથે, સૌના સત્વારે. ખૂબ સુંદર થીમ ઉપર અમે આજે કન્વેન્શનનું આયોજન કર્યું છે, અને કદાચ આ થીમની જો મને પ્રેરણા મળી હોય તો આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર તુષાર શુક્લ છે, આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. કદાચ મારી ગાડીમાં જે બેસતા હોય એમને ખબર છે કે સંગાથ ઉપર અને ઘણું બધું આપણે ગુજરાતી સાહિત્ય ઉપર જ સાંભળતા હોઈએ છીએ. તો ચાલો આપણે સૌ આ સંગાથના સાથી બનીએ, સંગાથના સંગાથ અવસરના એક સાક્ષી બનીએ, સાક્ષી બનીએ, અને એક એવી ઊંચાઈ ઉપર જાયન્ટ સ્વાદને ઉપર લઈ જવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ, સૌ પ્રતિજ્ઞા લઈએ. આજના સંગાથ 2017ના મુખ્ય મહેમાન એવા મુરબ્બીશ્રી ડેપ્યુટી વાઇસ ચેરમેન વરદેવભાઈ પટેલ, સેન્ટ્રલ કમિટી મેમ્બર અશોકભાઈ પટેલ, સ્પેશિયલ કમિટી મેમ્બર ઉપેન્દ્રભાઈ વસી, બીજા સ્પેશિયલ કમિટી મેમ્બર અનિલભાઈ દલાલ, અને જેમને આપણે સૌ સાંભળવા આતુર છે એવા ગુજરાતી સાહિત્યના કર્મશીલ ગુજરાતી, ગુજરાતી ભાષાનો વૈભવ જાળવી રાખનાર એક ગુજરાતી યોદ્ધા એવા ડોક્ટર તુષાર શુક્લ. મારા વર્ષ દરમિયાન કદાચ મારા પડછાએ સાથ નહીં લીધો, છોડી દીધો છે રાત્રે, પણ મને વર્ષ દરમિયાન સતત મારી પડછાની જેમ રહેતા મારા વડીલ અને મારા મોટા ભાઈ સમાન મુરબ્બી ઘનશ્યામભાઈ પટેલ અને મારા ફેડરેશન સેક્રેટરી કેમ ભૂલાય, કે જેમના થકી જ કદાચ હું આ સ્ટેજ ઉપર ઊભો છું. બહુ વર્ષો પહેલાની વાત છે મિત્રો, રમણભાઈના મારા જીવનમાં આવ્યા પછી ઘણો બધો બદલાવ આવ્યો છે, અને આજના આ કન્વેન્શનના ચેરમેન એવા મારા મિત્ર સેફી પારેખ, અને જેમને હું સદાય વંદનીય માનું છું એવા મારા મુરબ્બી એવા ડોક્ટર દિનેશભાઈ પંડિત સાહેબ, આપ સૌ મારા જાયન્ટ્સ પરિવારના મેમ્બર્સ, મારા સાથી કાઉન્સિલ મિત્રો, અને મારા તમામ ઉપસ્થિત ભાઈઓ બહેનો, કદાચ મારા માટે આ જીવનનો લાવો છે કે જેમાં હું મારા જાયન્ટ્સ પરિવારની સાથે મારા પરિવારને પણ છોડી ગયો છું. આ તમામનો હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. જય જયંત. ભાષાનો ભાતીગળ શબ્દ, એમાં અનેરું આકર્ષણ, એક રોમાંચ, માધુર્ય અને પોતિકાપણ. આજ શબ્દએ આપણી ભાષામાં સાથી કે સંગાથી જેવા શબ્દોનું નજરાણું આપ્યું. માણસ ને માણસ સાથે ભાવતું નથી અને માણસ વિના ગમતું નથી. આ એક આપણી વિટંબણા છે ને એમાંથી જન્મ્યો એકાંત અને સંગાત. એકાંત અસ્તિત્વ ઓગાળી નાખે અને સંગાત અસ્તિત્વને ઉભરાવે. પગલું માંડું હું અવકાશમાં, પગલું માંડું હું અવકાશમાં, જો નીચે હરિવરનો હાથ.
अजम पानी सदा सुनी सेरिए गातो आवे अडीठो संगात जागीने जो तो कोई नथी एक दो बदा छे संगात मां आज मानीसो संगात आपकी साथे परिचय छे मारो मंदिर मां मारो देवो ने परिचय छे मंदिरों मां देवो ने मारो अने मस्जिदों मां खुदा ओळखे छे परिचय छे मंदिरों मां देवो ने मारो ने मस्जिदों मां खुदा ओळखे छे नथी मारो व्यक्तित्व छानू कोई थी तमारा प्रतापे बधा ओळखे छे तो हूँ आमंत्रित करीश परिचय माटे परिचय आपवा माटे मुरब्बी श्री रमण भाई ठक्कर ने સાયન્સ ઇન્ટરનેશનલ ફેડરેશન થઈના 18મા ફેડરેશન કન્વેન્શનમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સંબોધન એટલા માટે નથી કરતો કે દરેકનો મારે પરિચય આપવાનો છે. આપણી વચ્ચે ઉપસ્થિત જે મહેમાનો છે જેમાં આજના મુખ્ય મહેમાન શ્રી પરદેવભાઈ પટેલ, તેઓ ખૂબ લાંબા સમયથી સાયન્સ ઇન્ટરનેશનલમાં ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. હોમ ગ્રુપ અમદાવાદ છે, ફેડરેશન 3B નું એ ઇન્ટરનેશનલમાં પ્રતિનિધિત્વ કરે છે. વ્યવસાય કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વ્યવસાયની સફળતા સાથે સમાજ સેવાની સફળતા પણ સાયન્સના માધ્યમથી મેળવી છે, સાયન્સને સમર્પિત છે. એન્વાયરમેન્ટ માટે પર્યાવરણ માટે પણ એટલી જ જાગૃતિ અને સક્રિય ભૂમિકા દરેક કાર્યક્રમમાં એમની હોય છે એવા મોરબી શ્રી પરદેવભાઈ પટેલને આજે મુખ્ય મહેમાન તરીકે પ્રાપ્ત કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ. રજૂ કરું છું શ્રી પરદેવભાઈ પટેલને. શ્રી બાદેવભાઈ પટેલના સન્માન માટે સાયન્સ ગ્રુપ ઓફ ખંભાત મેઇનના પ્રમુખ ભાઈ શ્રી ઈશ્વરભાઈ પરમારને વિનંતી કરીશ. આજના મુખ્ય વક્તા જેમને સાંભળશે એમનું સ્વાગત. આજના મુખ્ય વક્તા કદાચ એને સાંભળવા માટે જ આ મોટી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત છે. આજના આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ છે ગુજરાતી સાહિત્યના મૃદંગ સાહિત્યકાર. મિત્રો, કેસેટના માધ્યમથી જ્યારે જાયન્ટ્સના કોઈ કાર્યક્રમમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે ભાઈ યોગેશ પારેખ સાથે એમને પરોક્ષ રીતે સાંભળવાનો લાભ મળે. એમની કેસેટમાં મોરબી સુખનું સરનામું એ વિષય ઉપર સાંભળ્યા પછી આ હૃદયમાં અચૂક એવી તારાવેલી લાગેલી કે એક વખત એમના દર્શન થાય અને પ્રત્યક્ષ સાંભળવા મળે તો આનાથી પણ એક વિશેષ આનંદ આવે. અને એમના પરિચયમાં તો જે માણે ને એ જાણે, કારણ કે સાહિત્યને જેને સાર્થક કર્યું છે, સાજ્યું છે, એનો પરિચય આપણે કયા શબ્દોમાં આપી શકીએ પણ એમને સાંભળીશું એટલે સ્વયં આપણે પરિચય મેળવી લઈશું એવા મોરબી શ્રી તુષારભાઈ શુક્લ એ આજના આપણા મુખ્ય વક્તા છે. આપણા સૌના માટે ખૂબ ગૌરવની વાત છે. એમની આંખોમાંથી સીધા એમના હૃદયમાં ઉતરી શકાય એવી વ્યક્તિ અને હૃદયમાં ઉતરી પણ 2017 ના વર્ષ દરમિયાન એની સંગાથે સેક્રેટરી તરીકે ચાલ્યા પછી ફેડરેશનના દરેક ઇવેન્ટમાં એના તરફથી જે અભિગમ, દ્રષ્ટિ, સમજ, સૂઝ એ સાથે રહીને એની વાણીમાંથી મને જોવા મળી ત્યારે
એના પ્રવચન પછી એની વાત પછી બધા એને મળે, એની પીઠ થાબડે. ખૂબ સુંદર દ્રષ્ટિ છે, સારું માર્ગદર્શન છે, સુંદર વાત છે, વ્યક્તિત્વ છે. ત્યારે મને એમ થાય કે અભિનંદન આપી દઉં, પણ મને એમ થયું કે પ્રથમ તબક્કે જ કદાચ હું વડીલ તરીકે એને બિરદાવીશ. આખા વર્ષમાં એને એવું થઈ જશે કે બસ હવે હું બરાબર તૈયાર થઈ ગયો અને હવે મારે કંઈક કરવાની જરૂર નથી, વળી પાછો ક્યાંક ભૂલ ના કરી બેસે. એટલે મને એમ થતું વર્ષ પૂરું થશે એટલે આમ તો એનો ખભો થાબડી દઈશ અને આજે હું અહીંયાથી પણ એને પીઠ થાબડું છું. ખૂબ ગૌરવપૂર્ણ સાથે રહીને પણ મને પણ આનંદ ને ગૌરવ થાય એવું વ્યક્તિત્વ એને વિકસાવ્યું છે. અને જાયન્ટ્સ માટે એટલો બધો સમર્પિત છે કે એના પરિવારની ફરિયાદો મારે સાંભળવી પડે કે હવે ઘણું થયું એમ, વર્ષ જલ્દી પૂરું થાય તો સારું, પણ છતાંય એણે આજે સવારે જ આ શરૂઆતમાં મેં નીકળ્યા ઘેરથી તૈયાર થઈને અહીંયા કાર્યક્રમમાં આવવા માટે, ત્યારે કેનેડાથી એના દીકરાનો ફોન આવ્યો. અડધી મિનિટ માટે પણ વાત ના કરી, બેટા હું સાંજે શાંતિની વાત કરીશ, પણ આજે અમારે જાયન્ટ્સ માટે જવું છે. એમને થયું તમે અમારા છો કે જાયન્ટ્સ ના છો, એવું જાયન્ટ્સનું સમર્પણ એણે 2017માં કર્યું છે. અને યુવાન ભાઈ આ ફેડરેશનને ખૂબ સુંદર નેતૃત્વ આપ્યું છે એવા ભાઈ શ્રી યોગેશનો પરિચય તો શું આપું, પણ આ જ એનો પરિચય છે કે આ 2017માં ફેડરેશનમાં જે જે કાર્યક્રમો થયા દરેકે માણ્યા અને વખાણ્યા એ જ એનો પરિચય છે. તો યોગેશભાઈ પારીખનો સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ સપનાબેન મૈડા, ગ્રુપ ઓફ સાહેબ ખંભા. સપનાબેન આવે તે પહેલા વાત કરું યોગેશભાઈ, મિત્ર છે, કદાચ થોડા નાના પણ છે એટલે કહું, દીર્ઘાયુ હો અને કીર્તિવાન હો, દીર્ઘાયુ હો અને કીર્તિવાન હો, અતિ સમૃદ્ધ ને સૌંદર્યવાન હો, હૃદયું તમારું ઉર્મીને તરબતર હો ને માલામાલ હો, હર ક્ષેત્રમાં કામયાબી ખુદ ચરણે તમારી આળોટે, એ જ શુભેચ્છા આજના દિને તમારા ઘરે સુધી થયા. સેન્ટ્રલ કમિટી મેમ્બર આ ઉંમરે પણ જાયન્ટનું નામ સાંભળે એટલે માંદગી દૂર અને સક્રિય ભૂમિકા ભજવવાની શરૂ થાય. જાયન્ટ ઇન્ટરનેશનલમાં આ સમાજની સેવા માટે ચક્ષુદાન, દેહદાન, રક્તદાન વગેરેના પ્રોજેક્ટ માટે ખૂબ સક્રિય છે. જ્યારે પણ મળે, જ્યારે પણ કંઈક કાર્યક્રમ હોય, અચૂક એ વાત પર ભાર મૂકી અને સમાજને સંદેશો પહોંચાડવા માટે, એ દાન માટે સક્રિય થવા માટે કાયમ એમની અપીલ રહે એવા મોરબી શ્રી હસમુભાઈ પટેલને. ડોક્ટર હસમુભાઈ પટેલ, સેન્ટ્રલ કમિટી મેમ્બર જાયન્ટ ગ્રુપ ઇન્ટરનેશનલ, એમનું સ્વાગત કરવા માટે જાયન્ટ મુસ્તફા સિંગાપુર. ક્યાં ભળાય, કેવી રીતે ભળાય, શું કરાય, તદ્દન ચિલો ચાત્રીને હિંમતપૂર્વક જેણે દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે, અને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જેને એનું સંપૂર્ણ જાયન્ટનું અને એના બંધારણનું, એના નિયમોનું, શિસ્તનું, પ્રોટોકોલનું સંપૂર્ણ પાચન કર્યું છે. અને જાયન્ટનું હાલતું ચાલતું જાયન્ટ્સ, જાયન્ટનો પર્યાય એટલે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ વશી, જેઓ જાયન્ટ્સ ઇન્ટરનેશનલમાં સ્પેશિયલ કમિટી મેમ્બર તરીકે સેવાઓ આપે છે, અને સમગ્ર ઇન્ટરનેશનલની પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના તેઓ શ્રી ઇન્ચાર્જ છે, અને એમના ઇન્ચાર્જ થયા પછી પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમ એટલી સક્રિય ભૂમિકા દરેક ફેડરેશનમાં ભજવવા માંડી છે એ એમની કાર્યશક્તિથી આપણને ઉજાગર થાય છે. તો ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ વશી, ભૂપેન્દ્રભાઈ વશી સ્પેશિયલ કમિટી મેમ્બર જાયન્ટ ઇન્ટરનેશનલ મુંબઈ, એમનું હાર્દિક સન્માન કરવા માટે આમંત્રિત કરીશ યોગેશભાઈ દરજી, ગ્રુપ ઓફ એ ખંભાત મેં મુરબી શ્રી યોગેશભાઈ દરજી.
बेचारा थक जाएगा। 24/7 अने मारा मोबाइल में स्विच ऑफ नी कोई चाप ज नहीं। आ फेडरेशन ने जेने नेतृत्व पूरु पाड्यू छे एवा भूतपूर्व प्रमुख अने वर्तमान में जायंट इंटरनेशनल में स्पेशल कमिटी मेंबर तरीके सेवा आपी रहेला भाई श्री अनिल भाई दलाल। स्पेशल कमिटी मेंबर मुरब्बी अनिल भाई दलाल तो हार्दिक सम्मान करते सैफी भाई पारिक फेडरेशन सेक्रेटरी। કરી લઈશું એ તો બધું થઈ જ જશે, ભગવાનનો સંપૂર્ણ ભરોસો। અને છતાંય 2016 ની નૈયા તેમણે પાર પાડી અને ફેડરેશનનો વારસો જેને ભાઈ યોગેશ પારેખને સુપ્રત કર્યો એવા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જેઓ આ ફેડરેશનના તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ છે, એમના સમય દરમિયાન પણ એમણે ખૂબ શાંત રીતે મક્કમ ગતિએ આ ફેડરેશનને આગળ વધાર્યું છે, સુંદર કામગીરી કરી છે। તો મુરબ્બી શ્રી ઘનશ્યામભાઈ પટેલ IPFB ફેડરેશન 3A શ્રી DK ત્રિવેદી સાહેબને વિનંતી કરીશ કે તેઓને સન્માન કરે। DK ત્રિવેદી શ્રી નરેન્દ્રભાઈ પરમાર નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે। નિવૃત્ત પોલીસ અધિકારી છે, પણ છતાંય સમાજ સેવાના કામમાં, સમાજ સેવાની પ્રવૃત્તિમાં પોલીસની રૂવાબદાર છાંટ ક્યાંય દેખાતી નથી। સેવાની વાત આવે એટલે સમર્પિત થઈ જાય, સમય ગમે તે હોય પણ ફોન કરો કિશોરભાઈ એટલે આવ્યો, એ સિવાય બીજી કેમ બોલાવો છો, શું કામ છે, એ કઈ વાત નહીં, જાયન્ટ બોલાવે એટલે આવવાનું બસ। અને આજથી સુધી એવી જ સક્રિય ભૂમિકા અદા કરી રહેલા અને સદાય જાયન્ટને સમર્પિત એવા ભાઈ શ્રી ઈશ્વરભાઈ પરમાર, જેઓ ખંભાત ગ્રુપના પ્રમુખ શ્રી છે। શ્રીમાન ઈશ્વરભાઈ પરમારનું સ્વાગત કરશે ભદ્રિકભાઈ પટેલ। જ્યારથી એમના પરિચયમાં આવ્યો ત્યારથી એવું લાગે છે કે એની પાછળ જેનું યોગદાન છે, જેનો પ્રેમ છે, જેનો સાથ છે, જેનો સંગાથ છે એવા શ્રીમતી ઉષાબેન પરમાર, તેઓ ખંભાત સાહેબીના એ પણ વ્યવસ્થિત પ્રમુખ પદે નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને ઈશ્વરભાઈની સાથે કદમથી કદમ મિલાવીને સાહેબી ગ્રુપને નેતૃત્વ આપી રહ્યા છે એવા શ્રીમતી ઉષાબેન પરમાર, શ્રીમતી ઉષાબેન પરમાર કે જેમને સત્કારવા માટે ડોક્ટર PK મંડલને સ્ટેજ ઉપર આવવા માટે નિમંત્રિત કરું છું। આ કન્વેન્શનની શરૂઆત થઈ, યજમાન પદ પ્રાપ્ત થયું ત્યારથી આ ક્ષણ સુધી રાતના 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય, 12 વાગે 2 વાગે અમે તારાપુર ચા પીવા નહીં જાય, બોલો છોકરી જે ચા પી પાછા એ કામ કરીએ જરા મૂળ આવે ને, હા, અને ખૂબ સક્રિય તમામ જવાબદારી માત્ર હોદ્દાની નહીં પણ વાસ્તવિક રીતે જે કામગીરી કરવી જોઈએ એવી તમામ કામગીરી કરીને આજના આ સમારંભને સફળતા પક્ષવા સુધીની કામગીરી કરનાર ખંભાત ગ્રુપના નિયમ છે એવા ભાઈ શ્રી સૈફીભાઈ પારેખ, જેઓ આજના ફેડરેશન કન્વેન્શનના સેક્રેટરી શ્રી પણ છે, એમને રજૂ કરું શ્રી સૈફીભાઈ પારેખનું અલંકારનો પરિચય હું આપીશ। 2 કલાક પહેલાનો અમારો બહેનો પરિચય, એક ઠસાદાર વ્યક્તિત્વ, એમને જોઈને જ આપણને કોઈ કાર્ય માટે ઉર્જા પ્રાપ્ત થાય એવું વ્યક્તિત્વ। ખૂબ ખૂબ અભિનંદન મુરબ્બી શ્રી રમણલાલ ઠાકર, ધર્મગુરુ અને ખંભાતના એક ખ્યાતનામ સજ્જન અને મારા વડીલ કે જેમના આશીષ મને સદાય મારી સાથે છે એવા ડૉક્ટર દિનેશભાઈ પંડિત સાહેબનું એક વિશિષ્ટ સન્માન કરવાની એક હું વચ્ચેથી રજા લઉં છું
અને તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ અને દિલીપભાઈ કાછિયાને કે બ્રિજેશભાઈ પંડિત સાહેબનું સન્માન કરશે. કૌશિકભાઈ વ્યાસ, નિખિલચંદ્ર દવે, ડોક્ટર નીરુબેન પટેલ, બાલ મુકુંદભાઈ પારેખ, મણિલાલ કટારિયા, મુરબી શ્રી બિપિનભાઈ સાહેબ, આચાર્ય સાહેબ શ્રી, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને સાથે ધર્મેશભાઈ પટેલ પણ છે, જાયન્ટ્સ ગ્રુપ સાહેલીની બહેનો, એમનું હાર્દિક સ્વાગત કરશે. 18મા ફેડરેશન કન્વેન્શનની રૂપરેખા પ્રસ્તુત કરશે સૈફીભાઈ પારેખ. ફેડરેશન કન્વેન્શનમાં ઉપસ્થિત ફેડરેશન પ્રેસિડેન્ટ શ્રી તથા ડેપ્યુટી વાઇસ ચેરમેન શ્રી બજુભાઈ પટેલ, સેન્ટ્રલ કમિટી મેમ્બર હસમુખભાઈ પટેલ, સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી ભૂપેન્દ્રભાઈ વસી, અનિલભાઈ દલાલ, ફેડરેશન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સેક્રેટરી શ્રી રમણભાઈ ઠક્કર અને જેને સાંભળવા આતુર છે એવા આજના મુખ્ય ઉપસ્થિત ડોક્ટર તુષારભાઈ સુકલ, ડોક્ટર દિનેશભાઈ પંડિત તથા તમામ જાયન્ટ મિત્રો, સૌ પ્રથમ તો ફેડરેશનના તમામ હોદ્દેદારશ્રીઓનું જાયન્ટ ગ્રુપ ઓફ ખંભાત મેન ખૂબ જ આભારી છે, કારણ આવો મોટો અને ભવ્ય કાર્યક્રમ કરવા માટે અમને આવો મોકો આપ્યો છે. ગ્રુપના સભ્યો છેલ્લા એક મહિનાથી સખત પરિશ્રમ કરી રહ્યા છે એવા સંકલ્પ સાથે કે ફેડરેશન કન્વેન્શન યાદગાર સંભાળવું બનાવ્યું છે. તમામ આયોજનો અને કાર્યક્રમને આખરી ઓપ આપ્યા પછી વાસ્તવિક કામગીરી શરૂ કરવામાં આવી. જાયન્ટ્સ દર્પણનો અંક તૈયાર કરવામાં આવ્યો. કાર્યક્રમના સ્થળ માટે સુંદર ભોજન વ્યવસ્થા પીરસવા માટે યાદગાર ફીલ આપવા માટે વિવિધ વિચારણાઓ અને કરવામાં આવી. સૌથી મહત્વની કામગીરી નાણાકીય સ્ત્રોત ઉભો કરવાની હતી. તેમાં પણ વિજ્ઞાપન દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે વેપારી મિત્રો તથા જાયન્ટ પરિવારના વિવિધ ગ્રુપોના તથા કાઉન્સિલના હોદ્દેદારોને અપીલ કરવામાં કરતા તેઓ તરફથી યથાશક્તિ સુંદર સહયોગ પ્રાપ્ત થયો. અમને પ્રેરણા મળી અને કાર્યક્રમમાં વેગ આવ્યો. જાયન્ટ દ્વારા હાથ ધરાયેલ વિવિધ પ્રોજેક્ટના બેનર સૂત્રો તૈયાર કરી કાર્યક્રમના સ્થળ ઉપર જ પ્રદર્શિત કરી જાયન્ટની ચળવળને વેગ આપવાનો પ્રયત્ન કર્યો. જે આજે આપ નિહાળી રહ્યા છો. ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ પૈકી મહત્વના અને જાયન્ટનો પીઆર વધારનાર પ્રોજેક્ટની ગાંઠી પણ આ બેનર દ્વારા કરાવી છે. ફેડરેશનના તમામ ગ્રુપને મહત્તમ રજીસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરવામાં આવે. સુંદર પ્રતિસાદ સાંભળ્યો અને આજે મહત્તમ સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આજે વિશેષ આનંદ અને ગૌરવ એ વાતનું છે કે ડોક્ટર તુષાર સુકલને સાંભળવાનો અને દરેકને તેનો લાભ અપાવી શક્યા તેનો અમને વિશેષ આનંદ છે અને સુંદર વક્તાનો લાભ અપાવવાનો અમારો સંકલ્પ પૂરો થયો છે. ફેડરેશન કન્વેન્શનને સફળ બનાવવા અમને ઘણો સહયોગ સાંપડ્યો. જાહેરાત આપનાર વિજ્ઞાપનદાતાઓ, ફેડરેશન પ્રમુખશ્રી, દર્પણનો અંક તૈયાર કરવામાં સહયોગી ફેડરેશનના સેક્રેટરીશ્રી તથા ઓફિસરશ્રી, ટાઉન હોલની સુવિધામાં આનંદ નગરપાલિકા, ઠક્કરવાદીના ટ્રસ્ટીઓ તથા તમામ શુભેચ્છકો મિત્રો, આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. ફેડરેશન કન્વેન્શનનું યજમાન પદ પ્રાપ્ત થતા આપની શક્ય તે તમામ સુવિધાઓ, સારો નાસ્તો, સ્વાદિષ્ટ ભોજન, આકર્ષક ઉપરોક્ત કીટ વગેરે દ્વારા મહેમાનગતિ કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે, જેનાથી ખૂબ આનંદ થયો છે. પરિવારનો પ્રસંગ છે, જેથી વ્યવસ્થામાં સરભરામાં સતી હોય તો દરગુજર કરતો.
ફરી એકવાર અભિવાદન અને આભાર વ્યક્ત કરી વિરમું છું. આભાર મુરબી શ્રી સૈજીભાઈ પાટ. આજની આપણી આ 18મી કન્વેન્શનના પત્રેલા ફેડરેશન પ્રમુખ શ્રી યોગેશભાઈ, હોસ્ટ ગ્રુપના બંને પ્રમુખો, સેન્ટ્રલ કમિટી મેમ્બર આદરણીય શ્રી હસમુખભાઈ, સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી ભૂપેન્દ્રભાઈ અને અનિલભાઈ દલાલ, ફેડરેશનના આઈપીપી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, કન્વેન્શનના ચેરમેન અને એના કન્વીનર, આપણા ફેડરેશનમાંથી પધારેલા ભૂતપૂર્વ પ્રમુખો અને મારા જાયન્ટ પરિવારના ભાઈ બહેનો, જાયન્ટ ગ્રુપ ઓફ ખંભાત, આમ તો એનું ડેસ્ટિનેશન ખંભાત હોવું જોઈએ, પણ બંને ગ્રુપોએ આણંદમાં કન્વેન્શન કરી છે. ખરેખર લોઢાના ચાર ચાવવા જેવી વાત છે. ખરેખર એમની હિંમત દાદ આપવી જોઈએ કે ખંભાતથી આટલે દૂર આવી અને આવી સરસ વેન્યુની અંદર કન્વેન્શન કરવી એ ખૂબ અઘરી વાત છે. મેં રાત્રે ફોન કર્યો હતા યોગેશભાઈ, બધા વાતો કરતા હતા કે અમે અહીં છીએ અને આની તૈયારીઓ ચાલે છે. નામ પણ કેવું સરસ આપ્યું છે, સંઘાત, એકદમ ફર્સ્ટ ક્લાસ રૂપક આપ્યું છે. આપણો ફેડરેશનનો આશય છે ફેલોશિપ, સંઘાત, અને એને ભરીપૂત કરવા માટે આ સરસ એવું રૂપક આપવામાં આવ્યું છે. આપણી આ કન્વેન્શનમાં આપણે આપણા ગ્રુપો દ્વારા કરેલા વિવિધ પ્રોજેક્ટ અને પ્રોગ્રામની સરાહની કરીશું, એમને સન્માનિત કરીશું. 2018ની વર્ષ માટેની આપણે અહીંથી પાછું લઈશું. ખૂબ જ સારી ચર્ચાઓ થાય, રચનાત્મક ચર્ચાઓ થાય અને સંસ્થાનો વિકાસ અને વિસ્તાર ખૂબ જ વધે એ રીતે આપણે આ કન્વેન્શનનું સંચાલન અને કાર્યક્રમો કરીશું. હું અત્યારે વધારે બોલતો નથી કારણ કે આપણી વચ્ચે ડૉક્ટર તુષારભાઈ શુક્લ ખૂબ વિદ્વાન વક્તા છે અને એમને સાંભળવાનો એક લાવો છે. આપણે પછી પણ વાતો કરવાના છીએ તો હું અત્યારે મારી વાત પૂરી કરું છું. જય જાયન્ટ, જય હિન્દ. 18મું કન્વેન્શન અત્યારે ખુલ્લું મૂકેલું હું જાહેર કરું છું. જય ખુશીનો ઉમંગ હો, ગમનો ઉચાટ હો કે ખુશીનો ઉમંગ હોય, કોઈ સમાધિ હોય કે પ્રિયાનો ઉછંગ હો, કર્તવ્યમય જીવનને વળી સ્થળશા અને કાળશા, હસતા રહે છે ફૂલ ગમે તે પ્રસંગ હો. એક વિશેષ વ્યક્તિત્વ, દમદાર વ્યક્તિત્વ, વિચારોની સરવાણી એમના મસ્તિષ્કમાંથી, એમના મુખમાંથી સરી પડે. શંકર કહી શકાય, શંકરની જટામાંથી ગંગા આવી, આમનામાંથી આવી સરસ્વતી. તો એનું રસપાન કરવા માટે હું આમંત્રિત કરીશ આપણા આજના એક વિશેષ તજજ્ઞ વ્યક્તિ, વિશેષ શક્તિ વિશેષ કહી શકાય એવા ડોક્ટર તુષારભાઈ શુક્લ. તાળીઓના જોરદાર ગડગડાટથી એમનું હાર્દિક અભિવાદન. લગનની આગને આરી છે ને ફરજનો રાહ કરવો છે, સદા સેવાને નામે કાયરોનો સાથ ભરવો છે. ઉઠો યુવાનો, પાછળ આવનારા કાફલા માટે ચરણથી કંટકો વીણીને રસ્તો સાફ કરવો છે. તો હું આમંત્રિત કરું છું તુષારભાઈ શુક્લ. નમસ્કાર. મેં વચ્ચે રોકાઈને તમારા મનમાં જે સવાલ છે એ જ પૂછ્યો કે હું કેટલું બોલું. આ પ્રકારના જે આયોજનો હોય છે
એનો પ્રારંભિક ઉત્સાહ અને હજુ પાછળની યાત્રા તમારે ઘણી લાંબી આખો દિવસ પસાર કરવાની છે, ઘણા બધા બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરવાના છે, એટલે એની વચ્ચે જ હું છું. પણ મને જ્યારે આ મિત્રો મળવા આવ્યા ત્યારે એમની વાતો ઉપરથી મન થયું તમને બધાને મળવાનું. સામાન્ય રીતે ખંભાત કાર્યક્રમ માટે જવાનું બન્યું નથી અને વાપી સુધી ક્યારેક કાર્યક્રમમાં જવાનું થાય, એટલે હું જે ક્ષેત્રમાં છું એના દ્વારા ઓછું મળવાનું થયું છે. પણ આ અવસર હતો અને તમને બધાને મળી શકાય એવું હતું, એટલે મેં આ સ્વીકૃતિ આપી. શીર્ષક ગમી ગયું મને, એટલે મારી ગીતની એ પંક્તિ છે, સંગાથ શબ્દ આપી પણ સંગાથે સુખ શોધી. મારા માટે આ સંગાત બહુ એ રીતે મહત્વનો એક શબ્દ છે, કારણ કે મારેલો ભાવ બહુ અગત્યનો છે. મેં જે રીતે પંક્તિ રચી છે, સુખની શોધ છે મારી તમારી આપણા સૌ બધા જ શોધીએ છીએ. શોધીએ છીએ એનો અર્થ કે આપણે શ્રદ્ધા છે કે ક્યાંક છે, શોધીએ છીએ એટલા માટે કે આપણે હજુ મળેલું નથી. તો એનું નકશો કેવી રીતે તૈયાર કરવો, શું કરીએ તો મળે, એમાંથી મને આ શબ્દ મળ્યો છે કે હા, સંગાથી શોધી શકાય એવું છે સુખ. સંગાથી સુખ શોધી, એનો અર્થ કે બે જણા ભેગા થશે, સંગાથ પોતાનું પણ પોતાની સાથે હોઈ શકે. અત્યારે તો જે રીતે દિવાય છે એમાં વ્યક્તિને પોતાની પોતાની જાત સાથેની દોસ્તી ઓછી થઈ ગઈ છે. એટલો પણ સમય નથી રહ્યો કે આપણે આપણી સાથે વાત કરી શકીએ. મોટાભાગનો આપણો સમય તો આજે રમકડું આત્મા પકડાવી દીધો છે એ જ લઈ લે છે. હવે આમાં આપણો જ નંબર હોય ને આપણે જ આપણને વોટ્સઅપ કરી શકીએ તો જ આપણે વાત કરી શકાય, કારણ કે આવેલા વોટ્સઅપને પણ પૂરો વાંચ્યા મેં ફોરવર્ડ કરવા જેટલા ઉતાવળા છીએ આપણે. આવી જિંદગીની અંદર સંગાત જાત સાથે મુશ્કેલ છે, તો જગત સાથે કે આજુબાજુ જીવતા હોય એમની સાથે કેવી રીતે માણવો. પણ મેં એક સમજણ એવી પણ કેવી કે સંગાથે સુખ શોધીએ તો શું મળે. પછી મને એમ થયું કે પણ સંગાથ પોતે જ સુખ છે, શોધવાની એ ક્યાં જરૂર છે. ટુગેધરનેસ સાથે હોવું સ્વયં એ સુખ છે. હવે સવાલ એ છે કે સાથે હોઈએ છીએ ખરા, બે જણા જે જોડે જોડે છે એ પાસે છે પણ સાથે છે કે કેમ એ સવાલ છે. મહેમાન સાહેબની ગઝલ બહુ લોકપ્રિય થઈ છે અત્યારે, નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. મનરભાઈએ આ રચના ખૂબ લોકપ્રિય કરી, પરિણામે કોઈ પણ કાર્યક્રમમાં ભાવકો આગ્રહ રાખી કે આ રચના રજૂઆત કરો તો બહુ સારી. પ્રથમ પંક્તિમાં પ્રથમ શેરના પહેલા મિશ્રામાં જ લોકો દાદ દેવા માંડે, કારણ કે એ જે ચમત્કૃતિ છે એ આશ્ચર્યજનક લાગે છે. નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે, કારણ કે જે રીતે જીવાય છે એમાં તો બે જણા ખુલ્લી આંખે એકબીજાને નથી જોતા. તો કવિ તો કહે છે કે નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયા છે. પરિસ્થિતિ જે રીતે જીવાય છે આપણે બધાને ખબર, કોઈના ડ્રેસિંગ રૂમમાં એવડો મોટો અરીસો નથી કે બે જણા ભેગા સમાય. બેન જેટલી જગ્યા રોકે છે એમાંથી બાકી રહેલી જગ્યામાં ભાઈ બિચારા આમ તેમ કરતા કાંઈ સરખી કરતા ઉભા રહે. આવા કોઈ સરસ ફેડરેશનના કાર્યક્રમમાં આવવાનું હોય તૈયાર થઈને બેવું એ બહેને સ્વાભાવિક છે કે વિશેષ તૈયાર થવામાં રુચિ હોય, કારણ કે એમને એમની બેનપણીઓ અહીંયા મળવાની હોય, સરસ રીતે એકબીજાને હસીને હેલો કહેવાનું હોય. અને તમે દાખલ જ થાવ ને જે પહેલી જ બેનપણી મળે એ જો તમને એમ કહી દે કે થોડું વધ્યું હો, ગમે તેવું સારું ભોજનનું આયોજન કર્યું હોય કોળિયા ગળે ન હોય, એટલે બનતો પ્રયત્ન કરે એવી રીતે સજ્જ થઈને જવાનું કે કદાચ વધ્યું હોય તો વધેલું ન દેખાય. હવે બાકીની જગ્યામાં પેલા ભાઈ થોડા ઘણા તૈયાર જે થવા જેવું હોય થઈ અને ઉમરામાં ઉભા રહે અને આમ ચાવી સુદર્શન ચક્રની જેમ ફેરવતા હોય ચાવી ઝટકર ઝટકર. પેલા બેન ઉંમર સુધી આવે એટલે પહેલું વાક્ય બંને વચ્ચે જે સંવાદમાં થાય છે તે આ થાય છે,
જટકલ ત્યાં તને કોઈ જોવાનું નથી. બંને જણને એમ છે કે કોક જોવાનું છે. બંને જણે માનવા જ તૈયાર નથી કે આપણે એકમેકને જોવાના છે. એકમેકની આંખમાં જોવું એની ટેવ જ છૂટી ગઈ. સંગાતને સુખ શોધવું હોય તો એ ટેવ કેળવવી પડે. નયનને બંધ રાખીને ક્યાંથી જોવે છે? સામે છે તો નથી જોતા. શાયરે તો અદભુત વાત કરી છે બીજી પંક્તિમાં, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. દિલ મે છુપા કે રખી હૈ તસવીર યાર, જબ જરા ગર્દન ઝુકાઈ દેખ લી, અહીંયામાં હોય પ્રિયજન તો તમે આમ માથું નમાવો ને દિલ તરફ નજર જાય અને એ ચહેરો દેખાય. પણ આપણે ત્યાં તો વય વધે એમ વાલ ઘટે છે. કારણ કે જે ચહેરાને સ્મૃતિમાં રાખ્યું છે તે અને હવે જે સાથે છે તે એની વચ્ચે બહુ મોટું અંતર છે. અને મન તો પેલા જ ચહેરાને શોધ્યા કરે છે. એ મન પાછું પોતે તો અરીસામાં જોતું જ નથી કે ભાઈ તું પણ હવે કેવો લાગે છે. તો આ જે શોધ છે એકબીજા માટે સાથે હોવાના આનંદની, એ એટલા માટે ઓછી થતી જાય છે કે જોડે જોડે વય વધે છે, સમજણ નથી વધતી. બેઉ જણ જો એકમેકની સાથે મોટા થઈએ ને તો ચશ્માના નંબર પણ સાથે વધે. પછી ઓછું ના આવે કોઈ વાત કે આ આમ લાગે છે ને આ તેમ લાગે, બધું બરોબર જ લાગે. તો નયનને બંધ રાખીને જયારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા. હૈયામાં હોવા જોઈએ, હૈયામાં રાખવા જોઈએ બંને એકમેક. પણ જીવાતા જીવનમાં જે પ્રકારે અંતર વધતું જાય છે અંતર વચ્ચે, એ ચિંતા ઉજાવે. આ સંગાત એટલા માટે મહત્વનો છે. તમે જે ફેલોશિપની વાત કરો છો એ તો તમે જે આ સભ્યો થઈને એકમેકની સાથે જોડાઈને કામ કરવા માંગો છો એમની વચ્ચેના સંગાતની વાત છે. મારી ચિંતા તો ઘર આંગણે કે જે સાથે છે એ પણ સંગાત નથી. પરિવારમાં બાળકોની સાથે પણ માતા પિતાનું એ પ્રકારે જે સંગાતપૂર્ણ સાયુજ્ય હોવું જોઈએ એ નથી. આપણા જ બાળકો આપણી જોડે એવી રીતે વર્તે છે કે આપણા ન હોય. કેટલા બધા માતા પિતાઓ પોતાના બાળકોથી ડરે છે. એમને પૂછવો હોય એ સવાલ નથી પૂછી શકતા. એમને ફિકર થાય છે કે આવું પૂછવાથી એ શું રિએક્ટ કરશે એ નક્કી નથી. એના કરતા ન પૂછીએ, ચલાવી લઈએ. અને ચલાવી લીધાને પછી જે પ્રશ્નો વેઠવા પડે છે જીવનમાં એ તો બહુ જ ગંભીર પરિણામો લાવે. સંગાત એટલે બહુ મહત્વનો છે. અને સંગાતની સાથે જે શબ્દ આવે છે સમજણ, એ જો કેળવી તો સંગાત આપોઆપ સિદ્ધ થાય. સાથે હોવું દાંપત્યના સંદર્ભમાં એ તો હસ્તમેળાપથી સ્થૂળ અર્થમાં શરૂ થતી ઘટના છે. વાસ્તવમાં તો હૃદય મેળાપ સુધી જવા માટે હિન્દુ લગ્નવિધિ જે આખી છે એ બહુ સમજણપૂર્વકની છે. અલબત્ત આપણે ત્યાં હવે જે રીતે ઉતાવળ થાય છે લગ્નોની વિધિ દરમિયાન, કારણ કે જે બે જણ પરણે છે એમનામાં પણ ધીરજ નથી વાતને સમજવાની કે આજે શુક્લજી મંત્રો બોલે છે એનો અર્થ શું છે. એ અર્થ જો તમે સમજો ને અને જો ખરેખર ગંભીર હો તો કદાચ ચોરીમાંથી ઉભા થઈ જાઓ અને તમને થાય કે હજુ હું આને માટે તૈયાર નથી. કારણ કે જીવનભરના કમિટમેન્ટ છે એમાં. એ સંસ્કૃતમાં બોલાય છે એટલે સમજાતા નથી, ને સમજાતા નથી એટલે રોડવાઈ જાય. પણ એમાં જે કલ્પના છે એ બહુ ગંભીર છે. એમાં બંને સાથે રહેવા માટે એકબીજા પ્રત્યે જે વિશ્વાસ સંપાદન કરવાનો છે એની પ્રત્યેક ક્ષણે યાદ કરાવે છે. એ માટે સાથે સાથ પ્રતિજ્ઞા હોય, એમાં આ ટુગેધરનેસ બહુ મહત્વનું. સાતમું પગલું એ એટલા માટે અગત્યનું છે કે સાતમા પગલે જે પ્રતિજ્ઞા બોલાય છે એ કહેવાય છે સખા સપ્તપદી ભવ. સાત પગલા સાથે ચાલીને આપણે એકબીજાના મિત્ર થયા. આમાં ક્યાંય ધણી થયા, નાથ થયા એવું છે જ નહીં. આ આખી વિધિમાં ક્યાંય એ પ્રકારનો પ્રયોગ નથી. સખ્યનો જ ભાવ છે. દાંપત્યનું પરમ લક્ષ્ય જ સખ્ય છે. બે જણાએ જોડે જીવતા જીવતા એ મૈત્રી સિદ્ધ કરવાની. દાંપત્યનું નામ મૈત્રી છે. પ્રેમ કરતા પણ એ વધારે ઉત્કટ સ્થિતિ છે. પ્રેમી તો એવું કહે છે કે મને તને મુશ્કેલી પડે ત્યારે તું મને યાદ કરજે, હું દોડીને આવી જઈશ. મિત્ર કહે છે કે તને મુશ્કેલી પડે ત્યારે તારે મને બોલાવવું નહીં પડે, હું બાજુમાં જ રહીશ. દાંપત્ય એ મૈત્રીનું નામ. એવું સંગાત હોય તો શોધે. આપણે ઘણા બધા ગીતોથી પરિચિત છીએ જેમાં સંગાતનો ભાવ હોય.
સાવ બાળપણમાં જ સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, સદાય આપણી સાથે રહેજો ગટગટ વસતા શ્રી ભગવાન, એ પ્રાર્થના જોર જોર થી ગાય છે. એમાં પણ સાથે રહીએ, સાથી હાથ પઢાના તો છે, કઈ એક અકેલા થશે આવ્યા, બધાએ જે કઈ છે મુશ્કેલી એ વહેંચવાની, બોજ હોય તો પણ વહેંચશું તો ઓછો થશે. પેલી બહુ જાણીતી વાર્તાઓ પણ તમને ખબર છે, છૂટી પડેલી લાકડીઓ તૂટી ગઈ અને ભેગી થયેલી આખો ભારો દોડવાનો કયો તો ન તૂટી, પેલા પંખીઓ ઝાડમાં ફસાયા તો સાથે મળીને એમણે પાંખો પકડાવી તો ઝાડ સાથે ઉડી શક્યા. બંધનમાંથી મુક્તિ જોઈશે તો પણ સાથે તો રહેવું જ પડશે. એ આ સંગાતનો મહિમા, એવા સંગાતનું ગૌરવ કરવાની વાત. આ તો બોલું ચિન્હોને એ રીતે બહુ ગમ્યું. હૃદય છે એની બે બાજુ હાથ છે, હૃદય પણ જે આકારમાં છે ને એ પ્રેમના સંદર્ભમાં છે. પ્રેમ છલકતું હૈયું હોય તો એની આજુબાજુ બે હાથ જોઈએ. રખે માનતા કે કોઈ એક જ વ્યક્તિના બે હાથ છે, જે બે જણ ચાહે છે એકમેકને એમનો એક એક હાથ છે. એની વચ્ચે જો બે જણા પ્રયત્ન કરશે તો પ્રેમ સાચવાશે. પ્રેમને સાચવવા માટે આ સમજણ જોઈએ. સમજણ લાગે છે એટલી બધી સહેલી નથી, બહુ જાણીતી કોમન સેન્સ ઇઝ નોટ ધેટ કોમન, એના જેવું છે. એટલી સહેલાઈથી કેળવી નથી શકાતી સમજણ. જીવતા જીવતા એવા એકબીજાના એકબીજા પ્રત્યે બેદરકાર બનાતું જાય છે. આજે રવિવાર છે, હું તમને કામ સોંપું એવું કે તમે આવતા રવિવાર સુધી બંને જણા પતિ પત્ની એવી એક નોંધ રાખો કે આપણે એકબીજા સાથે શું વાત કરીએ ડાયરીમાં. આવતા રવિવારે બે જણા ભેગા થઈને પોતાના ઘરના રિક્ષા ઉપર બેઠા બેઠા કે બાંકડા પર બેઠા બેઠા ડાયરી ટેલી કરજો. કર્યા એવું નથી હો આ કામ, કારણ કે બહુ નિરાશા થશે. મોટા ભાગના પતિ પત્ની વચ્ચે થતા સંવાદો કેટલા બધા સ્થૂળ છે, કેટલા બધા વ્યવહાર જગતને સ્પર્શતા છે. શું જમશો આ એકમાત્ર સવાલ છે, શું જમશો સવારે પણ એ સાંજે પણ એ. અને બહેનો કહે છે પણ ખરા કે આનો જ જવાબ બરોબર નથી આપતા તો બીજા તો શું આપણી જોડે વાત કરે. જેથી બહેનો ફોન કરે છે પતિને ઓફિસમાં સાંજે શું જમશો, એ પછી જે કઈ ઉત્તર આવે છે એમાં છેલ્લે તારે પછી તને જે ગમે તે છે. એને તો એને ગમે છે કે આજનું બનાવી દીધું ભાઈ, પૂછે છે ખાલી. કારણ કે તમે કહો કે પુરણપોળી તો શું કહી શકાય અત્યારે એને ખબર છે. તમે કહો કે સાંજે ઢોસા કહી તો એમાંથી શું બહાનું હોય એને ખબર છે. કે ત્રીજા ચોથા જવાબે તમે છેલ્લે કહો કે ખીચડી તો કે મૂકી દીધી, એને તો ખ્યાલ જ છે કે આ પાર કેવી રીતે પાડવા. પણ થોડો રસ લઈને જો સંવાદ કરીએ અને તમે નોંધ જોજો એકબીજા સાથે, ખરેખર કરી જોજો. હું કઈ કોઈના જીવનમાં ઝઘડા ઉભા કરવા માટે નથી કહેતો, સંઘર્ષની વાત કરું ને સંઘર્ષ શું કામ કરાવું, પણ મને ખબર છે આ એક્સરસાઇઝ કરી જોવા જેવી છે. તમારા માટે જે લોકો પ્રેમથી ભણ્યા હશે તો ભણ્યા પછી પણ પ્રેમ હોવાનો જેમને અનુભવ હશે એમને ખબર પડશે કે દાંપત્યના 10-15 વર્ષો જેમના વીતી ગયા છે એમને કે આપણી વચ્ચે હવે સોમાજની કોઈ ભૂમિકા છે ખરી, આપણે કોઈ બીજી વાત કરીએ છીએ ખરા. છોકરા છોકરીઓ વિશે વાત કરો તો ઠીક છે, તે એટલા માટે અર્થહીન છે કે એ લોકો તમારી કોઈ વાત જ સાંભળવા માંગતા નથી, એટલે તમારા લીધેલા નિર્ણયો એમને માટે ના કામ આવે. તો તમે બે એકબીજા માટે બહુ મહત્વના છે અને તમારા બેનો સંગાત છે અને એ સંગાતમાં કેટલું બધું ખૂટે. ધાર્યું તું કે આવી રીતે રહેશું, આવા આવા વિશે વાત કરશું, સિનેમાના જે ગીતો બ્લેક એન્ડ વ્હાઈટની ફિલ્મો જેમને જોઈ હશે, પછી પાછળથી કલર્ડ જોઈ હશે, કેવું કેવું કલ્પ્યું હશે. આપણે કઈ બધા સિંગર નથી કે ગીત ગાઈ શકીએ કે ઝાડની આજુબાજુ આંટા મારીને ગાવાનું આપણને ફાવે પણ નહીં, શોભે પણ નહીં અને એની અનુકૂળતા પણ નહીં. પણ એ વખતે જયારે જોતા હતા ત્યારે મન તો થતું હતું કે આવું જ હોય મારું પણ દાંપત્ય. અમે પણ આકાશમાં ચંદ્ર જોઈએ ને સામે દરિયો લહેરાતો હોય તો અમે પણ આવું આવું એકબીજાને કહીએ. ખંભાત પાસે રહેનારા કેટલા જણા દરિયા કાંઠે જઈને આવું કહી કહે છે. એ તેમ કે છે દરિયો જેટલો દૂર જતો રહ્યો સાહેબ, એટલે દરિયો દૂર જતો રહ્યો તમે એકબીજા કેટલા દૂર જતા રહ્યા, તમે નજીક આવો દરિયો નજીક આવી જશે. દરિયો તો તેની ભીતર છલકવાનો છે, એ પેલો જે સૂળ છે એ અગત્યનો નથી.
પણ બહારનું તરત મળી જાય છે અનુકૂળ બહાનું ટાળવા માટે. સખા શબ્દ બધી ભવ કહ્યું હતું બેવું એ, પરંત આપણે બે મિત્ર થઈશું અને મૈત્રી જે નિખાલસતા માંગે છે એ પછી રહેતી નથી. કારણ કે જીવન એટલું બધું સંકુલ છે, એટલું બધું કોમ્પ્લેક્સ છે, એટલા બધા કોન્ફ્લિક્ટ છે અને મોટા ભાગની કોન્ફ્લિક્ટના મૂળમાં પાછા બેવું જણ પોતે જ છે. જે વાક્ય અંગ્રેજીમાં સૌથી મહત્વનું છે ને, હું તને ચાહું છું, આઈ લવ યુ, એ ખરેખર મંત્ર વાક્ય છે. જો આખે આખા ટોટલ એક્ઝિસ્ટન્સથી તમારી જો ભીતરથી એવી નિષ્ઠા હોય, એવું કમિટમેન્ટ હોય, તો જ કહી શકાય એવું વાક્ય છે કે હું તને ચાહું છું. કોઈના આખા બીઈંગને, આખા અસ્તિત્વને અને વ્યક્તિત્વને, તમારા આખા અસ્તિત્વ અને વ્યક્તિત્વથી ચાહવું એ સાધારણ ઘટના નથી, એ બહુ મુશ્કેલ તપ છે. આપણે અસ્તિત્વને ચાહીએ છીએ તો વ્યક્તિત્વની બાબતો માનતા પડે છે. વ્યક્તિત્વ ગમી ગયું હોય તો પછી અસ્તિત્વમાં ભૂલો કરીએ. જેની સાથે જોડાવ છો એનું હોવું બધી જ રીતે ઇન ટોટાલિટી એક્સેપ્ટ કરવું જોઈએ. એના સ્વભાવની જે કંઈ વિશેષતાઓ છે, મર્યાદાઓ છે, એ પણ પેકેજમાં આવી જાય છે. તમને જ્યારે ચહેરો સરસ લાગ્યો, ગમ્યો અને તમે પરણવા દોડ્યા, ત્યારે એની નીચે ખુદરી કરીને નીચે લખેલું જ છે શરતો લાગુ. પણ ઉતાવળમાં પેલી ખુદરી જોતા જ નથી. ઉતાવળમાં તો પેલા ચહેરાની આજુબાજુ જ આંખો દોડ્યા કરે છે અને પછી ચહેરાને તો ઉંમર અડે કે નહીં. જેમ તમારી આંખોને અડી એમ એના ચહેરાને પણ સ્પર્શવાની છે. આઈ લવ યુ વાક્ય છે ને, એમાં કોઈને તમે ચાહવો છો એ વાત તમે કહો છો. ચાહવું એટલે પોતાના આખા એક્ઝિસ્ટન્સ થી કોઈના ઉપર ઓળ ઘોળ થઈ જવું, એનું નામ ચાહવું કહેવાય. એ વાક્ય બહુ સૂચક છે. એમાં જેને ચાહો છો એ શબ્દ છે યુ. તમે ચાહો છો ની જે ઉદ્ઘોષણા કરો છો એ તમારો જે હું છે આઈ એ પહેલો છે. અને તમે જુઓ આઈ કેપિટલ છે અને પહેલો છે. પ્રેમમાં તો હું ભૂલવાનો છે પણ અહીંયા તો આઈ પહેલો જ છે. સ્પષ્ટ કરે છે જીવનભર કે ચાહવાની વાત વાત બધી બરોબર પણ આઈ તો પહેલો જ રહેશે. અને જેને ચાહું છું એ યુ આખા વાક્યમાં છેલ્લે છે. માત્ર પેલો લવ વચ્ચે છે ત્યાં સુધી આ આઈ ને યુ જોડે છે. લવ એ સેતુ છે, એ જ જીવનનો હેતુ છે. આઈ ઓગાળવું પડે, યુ તરફ જવું હોય ને, ક્યાંય પણ પહોંચવું હોય ને તો પ્રવાહી થવું પડે. એનું સૌથી ઉત્તમ લક્ષણ. તમે એક વખત ઓગળતા શીખો ને એટલે વહેતા આપોઆપ આવડી જાય. અને પછી વહેતા વહેતા પહોંચી જવાય પથ્થરો વચ્ચેથી પણ જગ્યા કરીને. જો વધારે જરડ જરડ થઈને કડક થઈને વર્તવા જાઓ તો પહોંચાશે નહીં. તમે રાહ જોયા કરશો કે એ આવે. પ્રેમમાં તો તમારે પહોંચવાનું, પ્રેમમાં પડવાનું હોતું જ નથી. પ્રેમમાં તો ઉપડવાનું હોય છે, ઉડવાનું હોય છે. પ્રેમ તો પાંખો આપે, અલબત્ત આંખો પણ ખોલી આપે. કેટલાક લોકો એમ માને છે લાવ ઇઝ બ્લાઇન્ડ, એવું નથી. આંખો બંધ કરીને કરવાની આ પ્રક્રિયા જ નથી, ખુલ્લી આંખે જ કરવાનો છે. તો જ તમને ખરેખર ખબર પડશે કે સામેની વ્યક્તિ મારી માટે કેટલું કર્યું છે. કેટલીક વખત જીવનમાં તમે યોગ્ય વ્યક્તિ સાથે જોડાયા છો ને એની જીવનના અંત સુધી ખબર નથી પડતી હોતી, અને અયોગ્ય વ્યક્તિ સાથે જોડાયા છો એની અઠવાડિયામાં ખબર પડી જાય. તો જેની જેને તમને આટલા બધા સાચવ્યા, તેની સાથે તમે આટલા બધા એકોમોડેટ થઈ શક્યા અને જીવનની આજે કઈ ગતિ થઈ, આજે સંબંધ આવું બની શક્યું, એનું સન્માન તો પ્રત્યેક શ્વાસે થવું જોઈએ. સચ્ચિદાનંદજી બહુ સુંદર કહ્યું છે કે દાંપત્ય જીવન છે ને એ પતિ પત્ની એ સાયકલના બે પૈડા જીવન છે. આટલું પૈડું એ પુરુષ છે. તરત જ આમ વિમેન એમ્પાવરમેન્ટમાં બહેનોને વાંધો આવે એ કે આગળનું પૈડું જોયું પાછું પુરુષ એ આગળ જ આવી ગયો. પણ જેને સાયકલ ચલાવી છે એમને ખબર હશે સાયકલમાં આગલા પૈડાનો બહુ મહિમા નથી. સચ્ચિદાનંદજી બહુ સુંદર કહ્યું છે કે આગલું પૈડું પુરુષ છે, પાછલું પૈડું સ્ત્રી છે. આગલું પૈડું દિશા નક્કી કરે છે અને પાછલું પૈડું એ દિશા તરફ આગળ વધવાની શક્તિ આપે છે. સ્ત્રી એ ગતિ આપવા માટે પાછળ છે, પુરુષ એ લક્ષ્ય નિર્ધારણ કરે. પણ એકલું કરીને બેસી રીતે પહોંચાય નહીં,
પહોંચવા માટે પાછળની શક્તિ જોઈએ. શિવ શબ્દ પણ એ રીતે અગત્યનો છે. શિવમાં રહેલો ઈકાર છે ને, એ શક્તિનો ઈકાર, એ તમે કાઢી નાખો તો શિવ શવ છે. તો જે નારી છે, જે શક્તિ છે, જે સાથે મળીને તમારી આ જીવન યાત્રામાં જેના સંગાથી આગળ વધવાનું છે, એના કોન્ટ્રીબ્યુશનને, એના વ્યક્તિત્વને તમારે સ્વીકારવું. આ અસ્વીકારમાંથી સંગાથને બદલે સંઘર્ષ કરવો. સંઘર્ષ પછી બધી ગતિને અવરોધી નાખે. તો આવો સંગાથ એકમેક પર જેમાં સાથે હોવાના આનંદનો અનુભવ થતો અને રાખી માનશો કે એમાં બંને જણા એક સરખા એકમેકને બહુ જ અનુકૂળ હોય એમનો જ બહુ સારો લાગે. મોટાભાગે એવાનો તો બહુ શોભતો નથી. એકમેક કરતા સાવ નોખા હોય ને એમનું વધારે સુંદર લાગે. વિજ્ઞાન પણ કહે છે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ છે, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ. તમે વડ, વૃક્ષ અને વેલી જેવા યુગ્મને જુઓ તો તમને ખબર પડે વૃક્ષની ત્વચા વૃક્ષ છે, એની ચાલ ઉપરની છાલ છે, એ કઈ બહુ સુંદર લાગતું નથી, પણ તેની વેલ એની આજુબાજુ વીંટળાય છે. તો એ તેની વૃક્ષ ત્વચાને સુંદર બનાવે છે. અને વેલ એટલી કમનીય છે, નાજુક એટલી બધી છે કે જાતે ઉભી રહી શકે એમ નથી. વૃક્ષ એને આધાર આપે. તો વેલ વૃક્ષના આધારે ઉભી રહે છે અને ઉભા રહીને વૃક્ષની વૃક્ષતાને ઢાંકે છે. આ ટુગેધરનેસ છે. સંગાથમાં બંને સરખા મહત્વના છે, બંને સરખા હોવા જરૂરી નથી. દાંપત્યમાં કોઈએ કોઈના પડઘા બનવાનું નથી, કોઈએ કોઈના પ્રતિબિંબ બનવાનું નથી. બંને પોતાની આઈડેન્ટિટી સાચવવાની. એક જ કમિટીમાં આટલા બધાની કોઈ વિશેષતા છે, એટલે દરેક જણનું કોન્ટ્રીબ્યુશન છે ને આ ચક્ર આગળ ચાલે છે. ક્યાંક અણી છે ને ક્યાંક ખાંચો છે, એમાં આ વ્હીલ્સ ગોઠવાયા છે, એટલે મૂવમેન્ટ શક્ય છે. જે મેમ્બર્સમાં કે જે કમિટીમાં બધા જ અણીવાળા એકબીજાની સામ સામ ગોઠવાય ને, એમાં ગતિ ના આવે, એમાં છેલ્લે અણીઓ તૂટવાનું શરૂ થઈ જાય. તો કોઈએ કોઈની સાથે જે એડજસ્ટ થવાનું છે, અને એડજસ્ટ થવામાં સ્ત્રીઓથી વધારે અદ્ભુત કોઈ હોતું નથી. એ જન્મી છે ત્યારથી જ એડજસ્ટ થતી આવી છે. એના એડજસ્ટમેન્ટથી જ આ જગત ચાલે, લોકોના ઘર ચાલે. જે લોકો, જે પુરુષો સક્રિય થઈને ઘણા મોટા નામ રોશન વગેરે કરે છે, એમાંથી કીધું છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. એ એટલા માટે કહે કે એને એની જ્યાંથી એ યુદ્ધમાં પણ તમે સામે લડતા હો ત્યારે તમારી પીઠ વિશે તમે તો જ બેફિકર રહી શકો જો કોઈ પાછળ તમને પ્રોટેક્ટ કરનાર હોય. એ નારી પાછળ છે જે તમારું હોમ ફ્રન્ટ સાચવીને ઊભી છે, એટલે તમે ફ્રન્ટમાં લડી શકો છો. તો એ સ્ત્રી જે જીવનમાં આવે છે, આ સંગાથ, એ આપણે ત્યાં તો તમને લગ્ન તો હવે આટલા વર્ષો થઈ ગયા એટલે ફક્ત યાદ ન રહ્યું હોય, પણ લાડો લાડી જમે રે સંસાર, સંસાર કેવો મીઠો લાગે રે, એવું એક બહુ સુંદર મજાનું લગ્ન ગીત છે. આખા દિવસમાં લગ્નના દિવસે ઉપવાસ કરવો પડે, ઉપવાસ કરીને પરણ વાપે છે, પછી એ ચોળી સંસારનો કોળિયો જમાડવાનો આવે. એમાં પહેલું પુરુષે જમાડવાનું છે ચાર કોળિયા, પછી સ્ત્રી જમાડે છે, અને પછી જીવનભર સ્ત્રી પહેલા જમાડે છે, પછી પુરુષ જમે. તો આજે પહેલા જમાડવાની જે જવાબદારી લે છે પુરુષ, એ ચાર કોળિયા વખતે સંસ્કૃતમાં જે શ્લોક બોલાય છે ને, આ ટુગેધરનેસને ક્રિએટ ક્લિયર કરતો, તમારા કન્સેપ્ટને તદ્દન સ્પષ્ટ કરી એવો પહેલા કોળીએ એમાં એમ કહ્યું છે કે અસ્થિ સાથે અસ્થિનું મિલન છે, બીજા કોળીએ મજ્જા સાથે મજ્જાનું મિલન છે. એટલે આ ક્રમ અવળો છે એમાં. એમાં જે છેલ્લું કોળિયો છે ને, એ આમ તો ખરેખર ત્વચાનો છે. આપણી પરંપરામાં પ્રાણ સાથે પ્રાણનું મળવું એ પહેલું છે. આપણે જે જીવીએ છીએ એમાં એમ માની છે કે શરીરનો સંબંધ અગત્યનો છે, ત્વચા સાથે ત્વચાનું મળવું એ પહેલું છે. એવું છે, પ્રાણ સાથે પ્રાણનું મળવું એ સૌથી અગત્યનું મનાયેલું છે. અને આખી આ યાત્રામાં ધર્મ અર્થ કામ મોક્ષમાં, ધર્મ અર્થ અને કામની યાત્રામાં પુરુષ એક એક પગલું સ્ત્રીની આગળ રહે છે વિધિ દરમિયાન પણ, પણ મોક્ષ બંને પોતાની રીતે સિદ્ધ કરવાનો છે. એમાં કોઈ કોઈની મદદ કરી શકતું નથી. એ વખતે જો સાથે પ્રસન્નતાથી જીવ્યા હો તો કદાચ
સંગાથ સાચા અર્થમાં જેને આનંદ્યો હોય એનું માર્ગ વધારે પ્રશસ્ત બને. અને આ એટલું બધું અઘરું નથી, આટલું કઈ ગંભીર થઈ જવાની જરૂર નથી કે કાલથી કરવું ખૂબ બધું બધું જવું પડશે એવું નથી. તમે માત્ર તે જ અભિગમ છે, દ્રષ્ટિ કેવું છે, સમજણ કેવું, તે રેકગ્નાઇઝ કરવાની ટેવ પાડો, બસ બીજું કઈ જ નથી. મેં હમણાં જ મારા એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આ થેન્ક્સ ગિવિંગ ચાલે છે અમેરિકા. થેન્ક્સ ગિવિંગ ની આપણે ત્યાં આમ વર્બલ ઓછી પરંપરા છે, અલબત્ત આપણે ત્યાં તો પથારીમાંથી નીચે પગ મૂકતા પહેલા સવારના પણ ધરતીને હાથ જોડીને એની ક્ષમા માગીને આપણે કહીએ છીએ કે માં તું અમે તારા પર પગ મૂકીને ઊભા થવાના છીએ, તો અમે તારા આભારી છીએ. અમેરિકામાં આ એક દિવસો દરમિયાન એક મહિને થેન્ક યુ કહેવું આમ ખુલ્લી એવી પરંપરા છે, એ ઉજવણીનું બહુ મહિમા છે. આપણે ઘરે કઈ મમ્મી રોટલી આપે એટલે મમ્મી થેન્ક યુ એમ નથી કહેતા, ત્યાં કોઈ પણ માણસ કોઈને કઈ પણ મદદ કરે, ઘરમાં પણ દીકરો પણ બાપને માટે કઈ વસ્તુ લાવે, બાપે સૂચના આપી હોય તો પપ્પા થેન્ક યુ, અથવા પેલી વસ્તુ આપો એમ કહો ત્યારે પ્લીઝ આપે એટલે થેન્ક યુ. આજે રેકગ્નાઇઝ કરવાની ટેવ છે, દરેકને ગમે છે, નાનકડા બાળકને પણ તમે એની સેવાને રેકગ્નાઇઝ કરો તો એને ગમે. તમે જીવતા જીવતા એકમેકના હેવાયા થઈ ગયા હોય એટલે કદાચ થેન્ક યુ કેવું ઔપચારિક લાગતું હોય, પણ પાડવા જેવી ટેવ છે. એકમેકનો જો આભાર માનશો, આજે જેથી બહાર નીકળી જાય જમવા બેસો નહીં તમને ડીશ આપે અથવા તમે એમને આપો તો થેન્ક યુ કહેજો, અને પછી જુઓ કે તમારા બંનેના વ્યવહારમાં એ દિવસે કેવો સરસ ફેર પડે. આ તો નહીં કહોતો પણ સ્ત્રી તો સવારના ચા બનાવીને આપવાના જ છે, પણ ચા નો કપ ધરે ત્યારે લેતી વખતે થેન્ક યુ કહો ને. તમે તમારા ડ્રાઈવરને પણ કહી શકો, પાનવાળાને પણ કહી શકો, ભલે ને પેમેન્ટથી નથી સેવા છે, પણ થેન્ક યુ બહુ મહત્વનો શબ્દ છે, એ રેકગ્નિશન છે સામેની વ્યક્તિ તમારા માટે. અમેરિકામાં તો હવે મેન્શન નોટની જગ્યાએ એપ્રિશિએટ એવો શબ્દ પ્રયોગ પણ અમલમાં આવ્યો છે. તમે સ્વીકાર કરો છો કોઈએ તમને આપેલી સેવાના માટે આભારની લાગણી વ્યક્ત કરો, એવી ટેવ પાડો તો સંબંધ આ સંગાત એ શોભી ઉઠે. સંબંધ શબ્દ આપણે ત્યાં બહુ ખોટી રીતે વપરાય, મોટા ભાગના લોકો સંબંધ સંબંધ બોલે, સંબંધ નથી સંબંધ છે. સ ઉપર પણ અનુસ્વાર છે, બ ઉપર પણ અનુસ્વાર છે, અનુસ્વાર એટલે ટપકું. પછી પહેલું હવે તો ભાષા શિક્ષણ એટલું નબળું થઈ ગયું છે, અનુસ્વાર ખોટું સાંજ સુધી મૂંઝાય એટલે શું કર્યું હશે એ મીંડું અક્ષરની ઉપર આપણે કરીએ ને, જેને તમે ઘણા લોકો બહુ મહિમાવંતુ ગણતા નથી, પણ લગતી વખતે યાદ રાખવું જોઈએ સ ઉપર પણ અનુસ્વાર છે, બ ઉપર પણ અનુસ્વાર છે, સંબંધ છે, સમબંધ એમ એની સંધી છૂટી પડે, જેમાં બંને જણા એકમેકની સાથે સરખું જોડાયા હોય એ સંબંધ છે. અને એમાં બંધાવાનો ભાવ ઓછો છે, જોડાવાનો ભાવ વધારે. એમાં બે જણા જે છે એ સંબંધમાં જોડાય એમનો સંગાત શોભી તો એ જિંદગી રસપ્રદ બને. આ કોકનો તમારા જીવનમાં સ્વીકાર એ ઘટના સાધારણ નથી. ખાસ કરીને કોકને દીકરી આપણે આપણા ઘેર લાવતા હોય, આપણે દીકરી કોકના ઘેર જતી હોય, આપણી પત્ની જે એના પપ્પાનું ઘર છોડીને આપણા ઘેર આવી છે, આપણી બહેન ક્યાંક પરણીને ગઈ છે, આખી આ જે લગ્ન નામની વ્યવસ્થામાં જે ધામધૂમ થાય છે ને એના ધડાકા પડાકામાં, એની સાથે જે સાચા અર્થમાં એનો જે અર્થ છે એ સાવ પાછળ રહી જાય. આ બે જણા જે જોડાઈ રહ્યા છે એમને માટેની જે એનો જે મહિમા થવો જોઈએ એ થતો નથી. સત્કાર સમારંભ એ તમારો નથી, એ બે જણ જે જોડાયા છે એમનો છે. સમાજ એમનો મંચ ઉપર જઈને સત્કાર કરે છે એ અર્થમાં એ સત્કાર સમારંભ છે. તમે આવો છો એટલે તમારો સત્કાર કરવા માટે આ બે જણા નથી ઉભા રહ્યા, આ બે જણા જોડાયા છે અને સમાજમાં હવે બે નવા પાત્રો આ રીતે સાથે જીવવાનું શરૂ કરવા નથી, તો સોસાયટી થેન્ક યુ કહેવા માટે મંચ ઉપર આવી છે એ સમારંભ છે. તો આજે લગ્નમાં જોડાવું, કોઈની દીકરી આપના ઘેર આવે કે આપણી કોઈના ઘેર, તમે વિચારો કે એ સંબંધાવું કેટલું કોમ્પ્લિકેટેડ છે. તમે નર્સરીમાંથી છોડ લાવો અને તમારા ઘેર કુંડામાં વાવો ત્યારે કેટલી કાળજી રાખો છો, ત્યાંથી જે ખૂબ પસંદ કરીને લાવ્યા છો એ છોડને તમારા ઘરે સરસ કુંડું એમાં સરસ માટી ઉત્તમ ખાતર
પાણીની વાજબી સગવડ, સૂર્યપ્રકાશની અનુકૂળતા બધું જોઈ અને પેલા કવર કાળા રંગનું આવે છે પ્લાસ્ટિક એ ફાડી અને પછી એમાં વાવો અને સરસ રીતે માટી વગેરે વાળી અને રાહ જુઓ. ધીરે ધીરે એ છોડ એ કુંડામાં મૂળ નાખ્યો અને પછી મોહરે, પછી એના પર ફૂલ આવે. એવી જ આ ઘટના છે. કેટલાક લોકો એ બાબતમાં ઉતાવળ આપે, કેટલાક લોકો એમ માને છે કે ત્યાં નર્સરીમાં આનું કોઈ બહુ ધ્યાન નહીં રખાયું હોય એટલે આ બધી માટી ને બધું બહુ, એટલે ત્યાંની ગુડ ક્વોલિટી નથી. એટલે આપણા ઘેર તો બધું બેસ્ટ જ, આપણા ઘેર આવે ને ત્યારે આને ત્યાંની બધી માટી સોય ઝાટકીને સાફ કરી નાખવી, બિલકુલ ક્લિયર મૂળિયા કાઢી અને પછી આપણા ક્યારે નવા આવવાનું અને પછી એને રાહ જોવાની કેવી રીતે, ક્યારે ફૂલ આવ્યા, ક્યારે ફળ આવશે. અરે ભલા માણસ, આ માટી સાથે લાવવા પાછળનો હેતુ જ એ છે કે તારા ક્યારાની માટી સાથે એ અનુસંધાન સાધે ત્યાં સુધી એ શેમાંથી પોષણ મેળવશે. જે માટી એ લઈને આવી છે એમાંથી તો પોતાના પપ્પાના ઘરની જે સ્મૃતિ વગેરે લઈને આવી છે એ સ્મૃતિ, એ વાતાવરણ, એની સાથે થોડો જ શાંતિથી જીવવા દેવી પડે, પછી એ તારા ક્યારાને પોતાનું કરે. તું પહેલા દિવસથી પેલા તારા પપ્પાના ઘરનું બધું જ ખરાબ, બધું જ ખોટું એમ સોય ઝાટકી ચૂકી કરી વાવવા જાય ને ભાઈ, તો આ કોઈ દિવસ મૂળ નાખે જ નહીં, અથવા કદાચ નાખે હિંમત કરીને તો પણ આ આરંભની જે ખટક છે એના મનમાં આજીવન રહે. સંબંધ આવું એ સરળ બાબત નથી. કોઈનો એ સંગાથ સિદ્ધ કરવો હોય તો પહેલા આ કેપિટલ આઈને ઓગાળવો પડે. અમારું બધું સરસ, અમે જ ઉત્તમ, અમે લીધેલા નિર્ણયો, અમારા કાર્યકાળમાં થયેલા કામો એ જ શ્રેષ્ઠ. આવું હોય આપણે આપણા આઈને ઓગાળીએ ને લવની મદદથી યુ સુધી પહોંચીએ તો આ યાત્રા સરસ સુપેરે પાર પડે. તમે જો માણસનો જે આઈ છે એ હું કઉ છું ને એમ તમારે કાલે ઓગળી જશે એવું થતું નથી. આ એ છે બહુ અઘરું. એટલા લોકો હિલ સ્ટેશનો પર ફરવા ગયા છે એમનો એ અનુભવ હશે. હિલ સ્ટેશન પર ઘણી ઠેકાણે એવી જગ્યા હોય તો બૂમ પાડો ને એટલે પડઘો પડે. તમે બધા એ પ્રયોગ કર્યો હશે. મોટા ભાગના માણસો પોતાના જ નામની બૂમ પાડે. દરેકને પોતાના નામનો જ પડઘો સાંભળવો તમે. કોઈએ ઉભા રહી પોતાના પત્નીના નામની બહુ પાડી, એ પોતાની પત્નીના નામનો અવાજ પ્રતિધ્વનિ પાછો આવે અને પોતાની પાસે પહોંચે. માણસને પોતાનો જ અવાજ, પોતાની જ વાત, પોતે જ મહિમા, આ બધું જે કંઈ છે મારે કારણે છે. એ માણસ એવા માણસોને તમે મળો એના ઘરમાં દાખલતા હોય ને તમને એની ગંધ આવે, એની ગમે એવી સારી અગરબત્તીઓ કરી હોય, એનો અહંકાર તમને ગંધા તો લાગે, એનું ઉઠવું બેસવું એની બોડી લેંગ્વેજ બધામાં દેખાય કે આ એમ માને છે કે આ બધું મેં જ પ્રાપ્ત કર્યું. હોય પણ ખરું એની સંઘર્ષથી, એના મહેનતથી એની આ સિદ્ધિ હોય, પણ એ બધાને અંતે તેને બધું સાચ્યું છે એનો મહિમા ઓછો નથી. તો એવા સંબંધને જો તમે સ્વીકારો તો સંગાત સુગંધીને ભરી જાય. બાકી જે બંધાય એ ગંધાય, જે વહી જાય એ સુગંધાય. વહેતા રહેવું અને વહેતા રાખવા, વહેતા રહેવાની તક આપવી. દરેક વખતે બધા હું કહું એ જ પ્રમાણે એક ચેનલમાં ચાલવા જોઈએ. આજે પરિવારોમાં જે સંઘર્ષો છે માતા પિતાને સંતાનોના, એમાં કેટલા બધા એવા છે કે જેમાં એમણે મમ્મી પપ્પાએ કરેલી ડિઝાઇન છે એ ડિઝાઇનમાં આપણે મોલ્ડ થવાનું. એ મોલ્ડિંગ જ્યાં અનુકૂળ નથી થતું ને રિએક્શન આવે છે ત્યાં તરત જ આ સંગાથમાં પ્રશ્નો ઉભા થઈ જાય. તમે એમને એમની પોતાની પણ એક ઓળખ છે એ વિકસવા ને વિસ્તરવા તો દો. અત્યારની પરિસ્થિતિમાં તો માતા પિતા અને બાળકો તો હું એવી હાલતમાં જોઉં છું કે ખરેખર ઘણા પરિવારોમાં આમ મને એમ થાય કે કોકના છે ને એમને ઘેર આપ્યા છે કે એમના પોતાના છે, એટલું બધું ટાઈમ ટાઈમ ટેબલ વાળી કેટલી બધી મમ્મીઓ છે. અને બધી જ પાછી એમ કે છે કે આ સમય જ પડદાનો છે એટલે એમાં ચાલે નહીં, એટલે અમારે સુપર મોમ થઈને એમને તૈયાર કરવી જ પડે. છોકરાઓને કઈ સાડા પાંચ છ વાગ્યામાં ઉભા કરે, પહેલા મોબાઈલમાં મૂકે, પોતાનામાં એક એલાર્મ મૂકે, પછી બીજું ઘડિયાળમાં મૂકે, અને એ બે વાગે પહેલા પોતે ઊભી થઈ ગઈ હોય, પછી ઊભી થઈને છોકરાને ઉપાડે અને લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે. સ્વિમિંગ પુલમાં અડધો બીજાથી ઉપાડી સ્કેટિંગ રિંગમાં મૂકે, એ ત્યાં થોડા બે ત્રણ લક્ષ્યો નામ લક્ષ્યો ત્યાં લઈ જઈને ટેનિસ કોર્ટ પર ફેંકી આવે,
ત્યાંથી લીધી પાછું કોઈ ચિત્ર કરાવે, કોઈ નૃત્ય કરાવે. બાળક એક જ કરાવવું છે આટલું બધું. જો ખરેખર આપણામાં ઈચ્છા હતી કે આપણી પાસે એક નૃત્યકાર, એક ક્રિકેટર, એક સ્વિમિંગ ચેમ્પિયન, એક સ્કેટિંગમાં પાવરફુલ એવું એક એક સંતાન હોય તો આપણે હજુ વિચારવું જોઈએ. પણ હવે જયારે તમે એક એમ સ્વીકારી શકાય એક જ, તો એક તો કેટલું કરી શકે, એટલું જ એને કરવા દેવાય. એને બદલે આટલું કરીને હજુ બીજા થાકી ઘેરા આવ્યો હોય ત્યાં પછી પેલી કૂતરા પકડવાની ગાડી જેવી રિક્ષા આવે એમાં ભરે છોકરા, એને લઈ જઈને નિશાળમાં નાખ્યા. પાછળ બીજી ગાડીમાં ભવિષ્યમાં દફતર આવશે એવા દિવસો આવશે. ત્યાં જઈને છોકરા ભણી સાંજે છૂટે ત્યાં પાછી બહાર ઉભી રહી ગઈ હોય, ત્યાંથી લઈ જઈને પછી એને ભણવા માટેના જુદા જુદા વર્ગોમાં ફ્રેન્ચ શીખવા મોકલે છે. મારી એક ભાઈને પૂછ્યું ફ્રેન્ચ શું કામ શીખવો છો, તો કે નહીં આગળ ઉપર વર્લ્ડમાં બધું જે પ્રકારે ડેવલપમેન્ટ થાય છે તો યુરોપિયન કન્ટ્રીઝ સાથેના વ્યવહારમાં. અરે મેં કીધું આને ગુજરાતી સરખું નથી આવડતું, અને ફ્રેન્ચ શીખવું શું કરવું છે તમારે. હમણાં અમારી એક નાનકડી પૌત્રીક દેશની નાનકડી દીકરી છે, હજુ તો નિશાળમાં દાખલ કરવાની હતી, તેને લઈને અમારી દીકરી અમારી પૌત્રીક લઈને જે સ્કૂલમાં ગઈ તો હું મને જોડે જતી. એટલે મા તરીકે એટલા બધા પ્રશ્નો પૂછ્યા પેલી આચાર્યને, અને આચાર્ય બહુ સમજદાર હતા, એટલે એને કઈ બ્રાન્ચમાં મૂકવી જોઈએ, એને સીબીએસઈમાં મૂકવું કે આમાં મૂકવું, ગુજરાતમાં બોર્ડમાં રાખવું કે આપણા સેન્ટ્રલ બોર્ડમાં મૂકવું. કે પેલા બેન કે બેટા આને તું હજુ તો પ્રી કિન્ડરગાર્ટનમાં મૂકવા આવી છું, આ જયારે આ લાગુ પડે એવડી ઉંમર ની થશે ત્યારે ઉપર શિક્ષણ ની પોલિસીઓ ક્યારથી બદલાઈ ગઈ હશે, આનો વારો 10-15 વર્ષ પછી આવવાનો છે આ નિર્ણય લેવાનો, અને તું અત્યારથી ચિંતિત છો આટલી બધી. પણ માતા પિતાઓની એન્ઝાઇટી બહુ છે, માતાઓની ખાસ, એ લોકોને બહુ જ એવું છે કે આપણા બાળક આ જગતના સ્પર્ધામાં ઉતરે તો ઉત્તમ પરિણામ મળે નહીં હોય, પોતાના બાળક માટે દરેકને એવો ભાવ હોય. પણ આ સ્પર્ધા તમે જ ઊભી કરી છે ને, આ જે તમને મળ્યા છે સંતાનો છે, અશ્વો નથી કે એમને તમારે દોડાવવાના. આટલી દોડાદોડ પછી બાળક પોતાનાથી બનતું કરીને જે છોકરો 78% કે 80% સુધી પહોંચતો હોય ને, એ પોતાની જાતને એક્સિટ કરીને ખેંચી તાણીને 82-84% સુધી જાત લઈ આવે, અને 84% પરિણામ લઈને બાળક જયારે ઘેર આવે ત્યારે મમ્મી પપ્પા નિરાશ થાય છે. 84% થોડા દિવસ સુધી ઘરમાંથી બહાર ના નીકળે, ગેલેરીમાં ના જાય, કારણ કે પેલી જે ઉપર વાળા ભાડે મકાનમાં નીકળે ને એ પાછા એ વખત ની રાહ જોતા હોય, કારણ કે માં જેવી ગેલેરી દેખાય એટલે તરત પૂછે કેટલા આવ્યા. બિચારી સરવાળે જયારે બહાર આવી જોય એટલે સાચું કે ભાઈ 84% એમ તો કઈ નહીં થાય. અરે બેન તું ઉપરના માળે રહે છે, ઉપર વાળી નથી, તું ફોરકાસ્ટ કરી દઈશ આ બાળકનું શું થશે. અને આ આટલા બધા જે પોતાના બાળકના પરિણામથી નિરાશ થયેલા માતા પિતાઓ ઘણી વાર એવા હોય છે જે બેના ભેગા 84% નહોતા આવ્યા. જયારે બાળક સાથે પણ તમે આમ સંબંધ આવો તો એ સંકાત કેવો હોય. હું તો ઘણી વખત એમ કહું છું કે આ છોકરાઓથી 2 વર્ષ કે 2.5 વર્ષમાં એવું કઈ વર્ષે મૂકવા જતી રહી છે મમ્મીઓ. પહેલા તો એક બાળકો વહેલા જન્મ નથી આપતા દેતા આ લોકો, પછી લંબાઈ જાય એટલે પછી પછી રાંદલના ઘોડા ખૂંદે, પછી બાળક આવે એટલે બીજા વર્ષે તો નિશાળ પગથિયા ઘસવા માટે, કારણ કે ક્યાં એડમિશન હશે, ક્યાં એડમિશન હશે, એ એન્ઝાઇટી શરૂ. 2.5 વર્ષના છોકરાને તો મૂકી દે નિશાળ. હવે તમે વિચારો કે જે બાળકને તમે તમારા ઘરમાં 2.5 વર્ષ રાખ્યું એને તમને કેટલા વર્ષ રાખવા જોઈએ. આવો જો સંઘર્ષનો પાયો હોય તો એ શું પરિણામ લાવશે. પછી સંઘર્ષ લોકો કરે એક બેઠો છે, બાળકને ખબર છે કે આટલી બધી અસ્વીકૃતિ છે મારે માટેની, હું આ લોકો માટે કોઈ એક્સપેરિમેન્ટની જ વસ્તુ છું. આ પપ્પાની 2 આંખમાં જે બાકી રહી ગયેલા એ સપના, મમ્મીની 2 આંખમાં બાકી રહી ગયેલા એ સપના, એ 4 આંખોના બાકી રહી ગયેલા સપનાનો ભાર મારી 2 આંખ ઉપર મારે ઉપાડવાનો, અને મારી 2 આંખને પોતાના સપના હોય તો આ લોકો વિચારતા જ નથી. આ પ્રકારની જે ઉતાવળી જીવનશૈલી છે ને,
એ કઈ સંગાથની શોભા ન બને. આજેથી પ્રત્યેક તબક્કે સંસારમાં, સમાજમાં, કુટુંબ જીવનમાં જે સંઘર્ષો જોવા મળે છે એના મૂળમાં આ સંગાથની સાચી સમજણની ઘેરા છે. જો એ કેળવાય ને તો ઘણું બધું સરળ બની જાય. જગત કંઈ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. જીવવું ગમે એવું છે, સાથે મળીને જીવશો તો જીવવું ગમે એવું છે, પણ સાથે નહીં જીવાના સંકલ્પ બદ્ધ હોય એમ બધા ભેગા થયા. જો જોડે જ રહેવું તો પછી આ બધી સમજણ સાથે જ રહેવું જોઈએ તો એ શોભે. મારે ગીતની પંક્તિ એમ કહે છે, સંગાતે સુખ શોધીએ બંધીમાં, મેં આગળ એમ કહ્યું કે રચીએ એક હુફાળો માળો. ગીત એવું છે, હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાતે સુખ શોધીએ રચીએ એક હુફાળો માળો. ઋતુ પણ એ છે, ધીરે ધીરે ઠંડીની ઋતુ છે, લગ્નની લગ્ન સરા પણ બેસી ગઈ છે, તો જે જોડાઈ ગયા છે એ બધા એ સમજણથી જોડાઈ ગયા પોતાનો એક હુંફાળો માળો બનાવવા માટે. માળો બનાવતા પંખીઓને જે મિત્રો થોડાક ખંભાતથી કે એમ થોડાક એવા વિસ્તારમાંથી આવે છે કે જ્યાં હજુ શહેરીકરણનું પ્રમાણ થોડુંક ઓછું હોય, એમણે તો કદાચ જોયા હશે પંખીઓને માળો બાંધતા. બાકી બહુ મહાનગરોમાં હવે એ સુખ મળતું નથી, અને હવે બિચારા બાંધે તો ક્યાં બાંધે, ઊંચ માળા બાંધ પંખીઓ બી મૂંઝાયેલા છે. પહેલા તો માળો કરવા માટેની જગ્યા ઘરમાં રહેતી હતી, ચકાચકી દાદા દાદીના ફોટા ઘરમાં હોય બીજ ઉપર, તો એની પાછળ માળો બાંધે. હવે તો દાદા દાદી ઘરમાં નથી, બીજ ઉપર ક્યાં ત્યાં જેવો પેલો ઇન્ટિરિયર ડિઝાઇનર એન્ટર થાય છે આપણા ઘરમાં, એની સાથે જે રિનોવેશન નામનો એક સરસ શબ્દ છે, એ શું રિનોવેટ કરે છે એ કલ્પના નથી આવતી. પહેલું આ જ રિનોવેટ કરે છે, દિવાલ સામે જોઈને પહેલું જ કહે છે આ ફોટોગ્રાફ છે ને એ દિવાલ સાથે મેચ નથી થતા, એટલે પહેલા એ કાઢી નાખે. એટલે આ બેન બિચારાને ખબર જ નથી કે અમારે એક દિવસ દિવાલ સાથે મેચ થવાનું આવશે. એ તો આ માણસ ગૂંથવામાં જ રહી ગયા, એટલે પહેલા એ બેને રવાના કરે. જીવતા હોય તો એ આવું જ છે, જે ક્યારેક હિંચકા ઉપર આમ જોતા જોતા આટલા રૂમમાં દિવાલ ખંડમાં બેસતા હતા દાદા, અને એમનો જે વટ હતો આમ ઘરેથી ખૂબ બહાર જતો તરત દાદાને કહી જવું પડે, દાદાજી ચોકી પાર કરે તો ઓટલા પર બા બેઠા હોય, બાની ડિપાર્ટમેન્ટમાં પાછું ક્લિયરન્સ લેવું પડે કે ક્યાં જાઓ છો, ક્યારે આવશો, કેમ મોડા પડ્યા, ક્યાં ગયા હતા, અને આવા સવાલ એ ઘરનાને પૂછે એવું જરૂરી નહીં. ઓટલા પર બેઠેલા બા આખી બોળના કોઈને પણ રોકી પૂછી શકે, અને દરેક જવાબ આપવો જ પડે, કોઈ ખોટું ના કંઈક માંગીએ. એમાંથી મને કેમ પૂછ્યું અમારે તમારે શું એવું નહીં, સોસાયટી એટલી ઇન્ટિગ્રેટેડ હતી, આ બહેનો એટલો અધિકાર હતો. હવે દાદા ખસતા ખસતા બિચારા સેફ સ્ટોર રૂમમાં જતા રહે, એમની બહાર ક્યારે બોલાવે છે, જ્યારે આપણા દીકરા દીકરીનું કંઈક નક્કી કરવાનું હોય, કારણ કે આપણી સાક્ષી તો કોઈ આપે એવું છે નહીં. દાદાની જોડક છે જેનાથી ઉજાર હતી, એ દિવસે અમે જડી જાપતી બહાર લઈને આગલા રૂમમાં બેઠા, બાની સરખો સાટલો નવ કરીને બેસો, પછી પાર્ટી આવે એની સાથે વાતચીત થાય, પેલાને માઈ કો મોડી લાગ્યા હોય એ વાત કરે, બાપ પછી એની ત્રણ પેઢીના ચાર પેઢીના સમાચાર જાણી લે કે આના કુટુંબમાં કોણ, પછી ગયા પછી કે ચોથી પેઢી આની બા છે ને એનું સહેજ ચકી ગયું, આમાં ન લેવાય. આવા આવા રેફરન્સ વાળા વડીલો હતા, આખા આખા વૈવંશા જતા પોતે જ એમની પાસે બધી ડિટેલ હતી કુટુંબોની, સમાજની, સોસાયટીની, એ બધા પાછા જતા રહ્યા, એમની એમના પોતાની પાછળ ચકાચકી માળો જોતા. જેમણે એમને માળો ગૂંથતા જોયા હોય એમને ખબર હશે કે ચકો ને ચકી બંને જોડે ઉડે છે અને તણકલા લાવે. એમના માળામાં કોઈ એક જ જણની પસંદગીના તણકલા નથી, ચકો પણ એટલા આવે, ચકી પણ એટલા આવે, અને બંનેની કન્સેન્ટ હોય એ જ સળિયો અંદર રહે, બાકી નીચે પડે, વળી પાછા ઉડે, બીજું લઈ આવે, સાથે મળીને માળો ગૂંથે. ચકાને ચકીનો જે આ એફર્ટ છે સાથે મળીને માળો ગૂંથવાનો, એ આપણે સંગાતના સંદર્ભમાં ઘણું બધું શીખવી જાય. બંને સાથે મળીને પ્રયત્ન કરવા,
ગુજરાતી ભાષા સાથે દોસ્તી ઓછી થઈ ગઈ છે આપણી બધાને, એટલે ક્રિયાપદોનું મર્જ થઈ જાય છે એકબીજામાં બોલતી વખતે. પણ માણસો મકાન બાંધે છે, પંખીઓ માળો ગૂંથે છે. બાંધવું અને ગૂંથવું એની વચ્ચે ભેદ. મેં કહ્યું કે બંધાય એ ગંધાય જ, જે ગૂંથાય ને એ ટકી જાય. આ એકબીજા સાથે વેલ ઇન્ટીગ્રેટેડ ઇન્ટરવોવન એ રીતે જે માળાની સળીઓ ગોઠવાયેલી છે, એટલે જ આપણે બધાએ વાસ્તુ પૂજન ગ્રહ પ્રશાંતિ કંઈક કરાવવું પડે છે, તોય કેટલા પ્રશ્નો થાય છે. પંખીઓને એવું કંઈ નથી કરાવવું પડતું, પણ હજુ કોઈ ચકલી ચક્ર ઉપર ડિવોર્સનું એવું આવ્યું નથી. આજની વ્યવસ્થા પ્રમાણે ચક્કી બેસી રહી હોય, ચક્કો જઈને પેલા ચોખા દાણો લઈ આવી શકે, પછી ઉડે પાછો મગનો દાણો લઈ આવે, ચક્કી ઘેર બેસી ખીચડી બનાવે. એવું અમની વાતમાં થતું નથી, બંને પ્રયત્ન કરે. એટલે વર્કિંગ વિમેન વાળી વર્કિંગ ચક્કી હશે, એ પણ એફર્ટ કરી લઈ આવી છે કે બે ભેગા થઈને ખીચડી બનાવે છે. જે લઈ આવે ખીચડી કેમ બનાવે છે, કારણ કે જે સૌથી સુપાચ્ય છે, સાથે રહીને જે તરત રીતે ગળે ઉતરે એવું, એ ઉત્તમ ડિશ છે ખીચડી. કે આ બે જણા ભેગા મળીને એમાં પોતાની પસંદગીની વસ્તુ લાવ્યા, એમની ખીચડી એ રીતે બની. પણ જેવી એમાંથી એકને ઈચ્છા થઈ કે આ હું એકલા જ ખાઈ જાઉં, ત્યારે રાજાનો કાળિયો કૂતરો એન્ટર થયો પિક્ચરનો. આ સંજાત છે, તમે સાથે મળીને કશું કરો, બંનેના કન્સેન્ટથી કરો, બંનેની પસંદ નાપસંદની ચિંતા રાખીને કરો, તો તમારી ખીચડી પણ એવી જ સુંદર બને, સુપાચ્ય ઉદાહરણ. અને કદાચ એ થોડીક કંઈક ચોંટી જાય તો પણ બે ભેગા થઈને બનાવી દે, એટલે કોઈ કોઈ નવું બાંધ ન કાઢે, કોઈ થાળી ન પછાડે, બધા ખાઈ લે. દાળ ખારી થાય તો હોશિયાર માણસો એ બાજુમાં રહેલા પ્યાલા પછી થોડું પાણી જ ઉમેરી દે, દાળ બાકી તરત થઈ જાય. પણ જે ઉશ્કેરાટ વાળા માણસો છે એ બૂમ બરાડા પાડે, કેમ ખારી થઈ, મીઠો કેમ આમ વધારે નાખી શકે, ક્યાં ક્યાં આવતું દાળ. એટલે દાળ ખારી થાય તો મને પણ એમ નહીં ગમે, હું કઈ કવિતા કરું છું એટલા કહું કે દાળ ખારી થઈ તો વખાણ ન કરું, પણ હું સેકન્ડ થોટ ચોક્કસ આપું કે કેમ ખારી થઈ હશે. એનું સવારના ધ્યાન કોઈ ચિંતામાં છે, એના પપ્પાના ઘરેથી કોઈ સમાચાર એને એવા લાગ્યા છે, બાપુજીની કોઈ તબિયતની ફિકર છે, ઘરમાં કોઈ જોડે બોલવાનું થયું છે, કે પછી મીઠું થોડું વધારે ખાવું આવે છે, કઈ પણ કારણ હોય શકે. આપણે આટલું કરી દો, પાણી ઉમેરી દો, દાળ સચવાઈ જશે, દિવસે સચવાઈ જશે, સંબંધ સચવાઈ જશે, તો સંઘર્ષ છોડી ઉઠશે. આટલું જ કરવાનું છે. પણ જે કંટાળો આવે છે ને એમાંથી મુક્ત થવાની પણ રીતો છે. હું આ બધું કહું છું ત્યારે દાંપત્ય દિવસે રસિક બનાવવા માટે ઘણા બધા એમ પછી કહે છે કે એવું નથી કે પહેલા પ્રેમ કરતા ઘણા શરૂઆત તો ઇનિશિયલ પ્લેઝર એવી જ વસ્તુ છે, પણ પછી ધીરે ધીરે જીવાતા જીવાતા કઈ પતિ કોઈ કાલા ના કાઢે રોજ રોજ પિક્ચર વાળા જેમ પોતાની પત્નીને જોઈને. હવે કઈ તમે એવું ગીતો ગાવા માંડો ને એમ તેમ ન કરો, પાછળથી હવે કમરમાં હાથ નાખીને મુશ્કેલ ગોળ કુદરતી કરવાની એક ઉંમર હોય છે. હવે કરવા જાઓ તો પહેલા તો કાં તો તમે આખી કમર કવર ન કરી શકો, કદાચ હું કરી શકો ને ગોળ ફરો તો તમારી કમરને પ્રશ્ન. પણ પ્રેમની અભિવ્યક્તિ બદલાય, પ્રેમ તો રહે કે નહીં, હવેનું એક્સપ્રેશન બદલવાનું છે. મેચ્યોર એક્સપ્રેશન પણ પ્રેમમાં હોય શકે કે ના હોય શકે, આપણે તો એક્સપ્રેશન જ ચૂકી ગયા છે, એટલે આ સંગાત શોધતો નથી. એટલું બધું ખ્યાલ જીવાય છે, તો એને રસભર બનાવવા માટેની એક સારી ટેકનિક જ આ છે. સાયકિયાટ્રિસ્ટ મિત્રો જાણે છે એની ફ્લેશબેક ટેકનિક કહે છે. આવું જ્યારે એકબીકમાંથી રસ ઓછો થયાની અનુભૂતિ થાય, ત્યારે જ્યારે રસ હતો તે સમયને યાદ કરી અને બે ડગલા એમાં પાછો આંટો મારી આવવાનો, સ્મરણની શેરીમાં જૂનું આખમ જોઈ લેવાનું, થોડી પાછો રસ આવશે, બાકી કઈ નહીં. અત્યારે જેવા લાગીએ ને આ આલ્બમમાં જેવા લાગતા હોય એની વચ્ચે બહુ ફેર હોય છે. ઘણાના છોકરાઓ રાખતા હોય છે પપ્પા મમ્મીના લગ્નના 25મી વર્ષની ઉજવણી, તો છોકરા છોકરીઓ બહુ ઉત્સાહ હોય, દીકરા દીકરીઓ બહુ આવી ગયો તો એમ હોય,
કેવું લગ્ન એમ કે મસ્ત. આપણે મમ્મી આપણે આજે કોલાજ બનાવીએ ફોટોગ્રાફનું, પછી કે આલ્બમ લાવો એમાંથી ફોટોગ્રાફ પસંદ કરીએ. હવે તમને અત્યારે હું કહું તમારા લગ્નનું આલ્બમ ક્યાં છે તો ભાઈઓને બિલકુલ ખબર નહીં, કારણ કે સૌથી પહેલી ભૂલી જવા જેવી ઘટના એમને એ જ લાગે. પણ બહેનો બહુ સાચવે છે, લગ્નના આલ્બમ એવા પહેલા ડ્રોઈંગ રૂમના મેઇન ટેબલ પર હોય પરણો ત્યારે, પછી ખસતા ખસતા કબાટમાં જાય, પછી પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું, પછી છેલ્લે પામેતરની અંદર ગઢની અંદર છેલ્લું પડ્યું. પણ પત્ની બી આવે એટલે દીકરી જયારે કહે એટલે તરત શોધી લાવે. પછી બપોરે બધા ફોટા પાત્રી જોઈ કે આમાંથી પસંદ કરીને સરસ કોલાજ બનાવી આજે સાથે સરપ્રાઈઝ આપવા માટે. અને જ્યાં આમ પાના ફેરવે મમ્મી તો એટલી બધી સુંદર લાગે પરણવાની હોય ત્યારે એને સરસ તૈયાર થઈ હોય કેવું શું લાગે. પછી પપ્પા બાજુના વિભાગમાં આવે ને એ તો ફ્રેન્ક ઓપિનિયન છોકરાઓ તરત હવે તો આપે છે, મમ્મી ત્યાં શું જોઈને આમની તરત. કારણ કે પુરુષો એ વખતે એટલા બધા સારા લાગતા નથી હોતા. પુરુષોની મજા એ છે કે જીવનમાં સ્થિર થાય, સફળ થાય, થોડો કોન્ફિડન્સ વધે, લાઈફમાં એક્સેપ્ટન્સ સમાજમાં એમનું ઊભું થાય, પછી એનું આખું વ્યક્તિત્વ બદલાય. આ પ્રકૃતિ એવી અદભુત લીલા કરી છે કે પહેલા સ્ત્રીને એવી સુંદર રાખી છે કે પુરુષ એની પાછળ ફરે એટલે રસ સસ્ટેઇન થાય. પછી એને પુરુષને એવો બનાવ્યો છે કે સ્ત્રી એમાં રસ લેતી પાછળ થઈ અને એમ રસમય જીવન જીવીને જિંદગી પૂરી થાય. હવે આવા લાગે છે મને જેમ તે વખતે તો હું એવી લાગતી હતી, પણ હવે હું અત્યારે એવી નથી લાગતી. તો આ હવે અત્યારે સારા લાગે છે તો મોટા ભાગના પછી એ ખબર ક્યારે પડે, પત્ની આગ્રહ કરીને બોડી ચેકઅપ કરાવવા જઈને ક્યારે ખબર પડે કે બ્લડ પ્રેશર છે, શુગર છે અને કોલેસ્ટ્રોલ બોર્ડર પર છે. ડાક્ટર કીધું 40 મિનિટ ચાલજો. અને ઘેર આવી આખી આખી જયારે વાત પતિ પૂરી સાંભળી લેતો હોય ડાક્ટર સાહેબ ની, ત્યારે વચ્ચે આ બેન તરત જ કે હું નહોતી કેતી. પોતે તો આર્ટ્સ જ ગ્રેજ્યુએટ હોય, પેલા એ જિંદગી બગાડી એમની. આને એમને ખબર પડી ગઈ હતી કે આમનું શું છે, કારણ કે આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં પણ એમનું યોગદાન ઓછું નથી. કઈ રોટલી ખાવ, બે રોટલી ખાવ, નાવું ખાવ, એમાં થોડું ગયા તો વાંધો નહીં, કારણ કે ત્યારે તો દોડાવવાનો છે હશો ને. એટલે એ તો તૈયાર કરે, પછી જે ડાક્ટરે આપેલી સૂચના ઉપર પાલન કરવાનું છે ત્યારે સંગાત એવો સુંદર દાંપત્યમાં ખીલતો તમને લાગે. પત્ની જ રસ લઈને બપોરે તમારા માટેનો ટ્રેક શૂટ ને બધું લઈ આવે, પેન્ટ પેલો બૂટ ને બધું, પછી દોરીવાળા લાગી હોય તો પછી સવારના ઉઠાડવાનો જે પ્રયત્ન પહેલા કરે પતિને, ચરણ ચાપી મૂછ મરડી, પેલા ભાઈ પાછા ઉઠેલી સોમવારે નથી જવું, મંગળવારે રહેવા દે, બુધવારે દેવડાય, પછી પેલી ગુરુવારે તો કે આરામ ભાઈ ગુરુ શ્રેષ્ઠ એમ કરીને ઉભા કરે. આમ નીચી બેસી પગની દોરી બાંધી બૂટને પછી ચાલ છોકરાને મોર્નિંગ સ્કૂલમાં ધક્કો મારી મોકલતી હોય એમ મોકલે ચાલવા માટે પતિ. તો પતિઓ જે રીતે રિજેક્શનના મૂડમાં હોય તો જે દરવાજે જઈને આમ બગીચા સુધી જાય ને પહેલા બાકરે બેસી જાય, ત્યાંથી બગીચો જ જોયા કરે, બગીચામાં આવે છે એમને જોયા કરે. અને આવા 10 દિવસ બીતે ને પછી આ ભાઈમાં પરિવર્તન, પછી રાતની બૂટ પહેરી સુઈ જાય, પછી પત્નીની ચિંતા શરૂ થાય, ધક્કા મારી મોકલતા તને જતા નહોતા અત્યારે, એટલે એ બીજાથી સાડી બીજા બૂટ પહેરી પાછળ પાડે. બનાવશો જિંદગી તો આ બધા રસોથી છલકતી છે.
આ વખતે કોઈએ કોઈના ઉપર આક્રમણ કરી નથી અને રસીને આનંદ કરવાનો વિષય છે કે આ ટુગેધરનેસ માટે પછી એ પણ પાત્ર આવે જ છે પણ મેં ભેગા ચાલવા માંડ્યું તો સાથે હોવાનો આ આનંદ એ મને લાગે છે તમારી આ રોજની પ્રવૃત્તિમાં પણ આ તમારી ચાઇલ્ડની એક્ટિવિટીમાં પણ એટલી ઉપયોગી થશે માત્ર જ્યાં તે કંટાળો આવે મોનોટોનસ થઈ જાય લાગે ત્યાં એને ઇન્ટરેસ્ટિંગ કેમ બનાવવું એટલું શીખી લેજો આ દરેક દંપતીની પોતાની બહુ પર્સનલ વ્યવસ્થા હોય છે એ કેળવવી પડે તમારી વાત એક સરસ હળવી રમૂજથી પૂરી કરી દો એક ભાઈ હતા આવો જ રવિવારનો દિવસ અને એને આરામ કરવો છે આખો અઠવાડિયું છે કામ કરતો હોય છે પણ મિસિસ પતિના સાનિધ્યના આગ્રહને કારણે એવો એનો આગ્રહ હતો કે તમે મારી જોડે શાક લેવા ચલો ચલો પત્નીએ એના મનમાં જે ભાવ હતો એટલે એના પતિને કોણી મારી દીધું જુઓ ઘણું બધું શાક મીસી રાજા કુલી ભેગો જતો એટલે એને 500 ગ્રામ લેવું તો 1 કિલો લેતો નાણે 2 હાથમાં 2 જીરા પત્યા ગરમી છે મારું કામ ચાલતા ચાલતા રિક્ષા સુધી જવાનું હવે સાહેબ તું જો ધ્યાન નજીક આવે ને એમ રમવાની વધારે મજા આવે એવી રીતે સરસ મજાની સેન્ચુરી મારી અને આપણને ખૂબ એમના રસપાન કર્યો જોરદાર ટાળ્યો છે એમની અને આ આતિથ્યની ભાવનાના ફળ સ્વરૂપે જ આજે ખંભાત થી 56 કિલોમીટર દૂર કે એવા ગામમાં કે જ્યાં અમારો કોઈ માણસ નથી કોઈ એવું નથી વ્યક્તિ નથી છતાં પણ અમે આટલી મોટી ઇવેન્ટ હોસ્ટ કરી શક્યા એની પાછળનો આશય ફક્ત એક જ છે કે અમને જે મુશ્કેલી પડે છે ખંભાતથી વાપી વલસાડ સુધી જવાનું ઇન્ટિરિયર ગામ છે અને ઇન્ટિરિયર ગામ હોવાથી રેલવેની કનેક્ટિવિટી નથી બસની કનેક્ટિવિટી નથી તો અમને ખૂબ તકલીફ પડે છે તમે પહેલાં એ જ વિચાર્યું કે આપણને પડતી તકલીફ જો કોઈને ના પડવી જોઈએ અમારો પહેલો અભિગમ હતો અને એના ફળ સ્વરૂપે જ અમે આ આણંદ શહેરને અમે આ ઇવેન્ટ હોસ્ટ કરવા માટે આણંદ શહેરને પસંદ કર્યું અને અમે એક ચેલેન્જ આમ કહીએ તો એક ખંભાત રૂપે એક ચેલેન્જ સ્વીકારી છે બીજા ગામમાં જઈને કરવાની અને એટલે આ વાત એટલે કરી કે આતિથ્ય અમારું ખૂબ રળિયાનું ખૂબ રૂડું અને ખૂબ મીઠું મધુરું છે દાંપત્ય જીવન જેવું ખટ્ટું મીઠું નથી પણ બહુ મીઠું જ છે
અને આતિથ્યના ભાવ રૂપે જ અમે આજે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતી ભાષાના ગૌરવને જે સદાય ગૌરવ અપાવે છે તો ભાઈશ્રી તુષારભાઈ શુક્લને આપણે ખંભાત ગ્રુપ તરફથી એક મોમેન્ટ આપવાની છે તો મોમેન્ટનું હું વાંચન કરીશ. જેન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3A એફિલિયેટેડ જેન્ટ ઇન્ટરનેશનલ મુંબઈ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ડોક્ટર તુષારભાઈ શુક્લ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને તેમજ ગુજરાતી સુગમ સંગીતને ગૌરવપૂર્ણ રીતે જીવનમાં ઉતારી ગુજરાતી ભાષાને સમૃદ્ધિ અને સન્માન બક્ષી વિશ્વના ફલક પર વિસ્તારી રહ્યા છો તેનું એક અદના ગુજરાતી તરીકે અમોને પણ ગૌરવ છે. જેથી આપને ફેડરેશન કન્વેન્શન સંગાથ 2017નો સન્માનમાંની અમને પ્રેરણા મળી છે. લિખિત અને અમો છીએ ઈશ્વર પરમાર જેન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાત 2 તથા સભ્યો ઉષા પરમાર પ્રમુખ જેન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાત શહેરી તથા સભ્યો તારીખ 24/10/2017 ટાઉન આણંદ ખંભાત 2 શહેરીના સભ્યોને વિનંતી કરીશ કે આપણે સ્ટેજ પર આવીને ડોક્ટર તુષારભાઈ શુક્લનું આપણે મોમેન્ટ આપીને સન્માન કરીશું. પ્લીઝ માણસ મૂળભૂત રીતે ટોળાનો પ્રાણી છે. અમે માણસો સંવેદનાથી તરબતર છે. સંગાત અમારો તમને કરમાવા દે તો કહેજો ભેજાયેલા લાગણીથી અમે જે તમારી ભીતર પહોંચશું બાગ સંબંધનો સુકાવા દે તો કે પધારે બધા જાયન્ટ્સ મિત્રો ને તો ખબર જ છે. પહેલા થોડીક વાર જરાક હાઉસમાં શાંતિ રાખો, ફક્ત 5 મિનિટ. જેન્ટ્સ તુષારભાઈ ને ખાસ જણાવવા માટે કે જેન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3A જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓ તો કરે જ છે, પરંતુ સહેલીઓ માટે, બહેનો માટે એક વિશિષ્ટ કાર્યક્રમ કરે છે, સહેલી સિમ્પોઝિયમ, કે જેની અંદર સમાજમાં અલગ અલગ ફિલ્ડમાં ખ્યાતિ પામેલ બહેનોનું એક વિશિષ્ટ સન્માન કરીએ છીએ. અને એ બહેનો જેન્ટ્સ ગ્રુપ ખંભાત સહેલી હોય, ખંભાત ગ્રેટર સહેલી હોય, સૂજા સહેલી હોય, આવી બધી બહેનોનું ચાલતું ગ્રુપ છે અને જેની અંદર ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આવી જ પ્રવૃત્તિના બીજી પ્રવૃત્તિના ભાગરૂપે કે સમાજના શ્રેષ્ઠીઓનું પણ લાઈફ ટાઈમ એચિવમેન્ટ આપીને સન્માન કરીએ છીએ. આ વર્ષે જુદી જુદી 7 ફેકલ્ટીના લોકોને, વ્યક્તિઓને વિશિષ્ટ સન્માન કરેલ છે. એમાં એક ખંભાતનો નવયુવાન 20 વર્ષનો યોગ ક્ષેત્રે ચાઇનામાં બીજો નંબર આવેલો દીકરાનો પણ સન્માન કરીએ છીએ અને મેડિકલ ક્ષેત્રે વાપી અને એનાથી આગળ એક ઇન્ટિરિયર ગામની અંદર સમાજ સેવાના રંગે રંગાઈને અને મોતિયાના ઓપરેશન્સ ને આ બધા કરતા હોય તેવા ડોક્ટર્સને પણ આપણે પ્રોત્સાહિત કરીએ છીએ, સન્માનિત કરીએ છીએ. અને અરુણા જેવા શહેરમાં સન્માનિત આ વખતે કરેલા સામાજિક સેવા માટે મહેશભાઈ ઠક્કરને કે જેઓ મૃત્યુ પછીની જે કફનની જે 22 વસ્તુ હોય છે એ એમના ટ્રસ્ટ તરફથી કાયમ આપતા હોય છે. બધા ચક્ષુદાન, ડાયાબિટીસ કેમ્પ અને ઘણી બધી માનવ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે એ મહેશભાઈ ઠક્કર ને આપણે તાળીઓથી બિરદાવીશું. મહેશભાઈ ઠક્કર અમારું જે એવોર્ડ ફંક્શન 20 ઓગસ્ટ 2017ના રોજ નવસારી મુકામે હતું એમાં એમને કંઈક કૌટુંબિક કારણસર હાજર નહોતા રહી શક્યા. તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશ કે આપણે મહેશભાઈ ઠક્કરને પણ આ તબક્કે એમને એમનો મોમેન્ટ આપીને આપણે સન્માન કરીશું. મહેશ
ક્ષણો માટે જરાક એજન્ડામાં ફેરફાર કરીએ છીએ. ભાઈ શ્રી મહેશભાઈ ઠક્કરને આપણે સન્માનિત કર્યા છે અને મહેશભાઈને હું વિનંતી કરીશ કે સમયની એક પ્રવાહીને જોઈને ખૂબ ટૂંકાણમાં આપનો પ્રતિભાવ આપવા વિનંતી છે. કારણ ડાન્સ ગ્રુપના મહાનુભાવ તથા સભ્ય મિત્રો, શ્રી હરિ સેવા ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી માનવ સેવાના વિવિધ કાર્યો કરે છે, જેમાં ચક્ષુદાન, દેહદાન, મૃત્યુ પછીની 21 જાતની અંત્યક્રિયાની સામગ્રી નિઃશુલ્ક ઘેર બેઠા પહોંચાડવામાં આવે છે, સાથે સાથે સર્વવર્ગની સેવા કરવામાં આવે છે. તેમજ વડોદરા મધ્ય જેલમાં કેદીઓના હૃદય પરિવર્તન માટે રામના મંત્ર લેખનની નોટબુકો, કાગળો તેમજ પેનોની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન શ્રાવણ માસના પવિત્ર માસમાં જેલમાં સુંદરકાંડના પાઠ, ધાર્મિક પ્રવચનો વગેરેનું આયોજન કરવામાં આવે છે. અમો શ્રી હસમુખભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓ સાથે મળીને, જાયન્ટ સાથે જોડાઈને ચક્ષુદાનના કામને આગળ ધપાવીએ છીએ. આપ બધાના સાથ સહયોગથી રોજની 2 આંખોનું અત્યારે કલેક્શન થાય છે, જેથી અત્યારે દરેકને 2 વ્યક્તિને દ્રષ્ટિ મળે છે. આપ બધાના સહયોગથી ચક્ષુદાનના કામને વેગ આપશો અને અમને જણાવશો તો અમે આ કલાકમાં જ આ બધી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ, જેને માટે અમે એક ચક્ષુદાન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે અને વડુવાડા હોસ્પિટલ જોડે MOU કરીને એમના ડોક્ટરોને લઈને આ ચક્ષુદાનને કામને ત્વરિત કામને વેગ મળે છે. આભાર. એજન્ડા મળી ગયો છે. એજન્ડામાં બિઝનેસ સેશનમાં એક જાયન્ટ સર્પન્ટનું વિમોચન છે. એજન્ડામાં બિઝનેસ સેશનમાં છે સહભાગી થયા છો અને ઠારવા માટેની 50 મિનિટનો વિરામ. થેન્ક યુ. વેઇટ. આભાર. બરાબર 2 વાગે આપણે પાછા ભેગા થઈશું, ત્યાં લગીનો વિરામ. Thank you.
ઓસ્ટ્રેલિયા એક બિનિમોરા બાર મરોડી બાર 25 વાપી 22 તમારી સહેલી તમારી સહેલી 5 ઇન્દ્રપુરી વાત કરી હતી અને આજે આપણે એના લગભગ પૂર્ણતાના આરે જઈ ગયા છે અને તેમાં સૌ મહાનુભાવોએ હનુમંતજી જયંત શંકરસિંહને મજબૂત બનાવવા માટે ખૂબ જ સાથ સહકાર આપેલો. હવે એજન્ડામાં 5 નંબર જયંત મહાનુભાવનું પ્રાસંગિક ઉદ્બોધન. દરેક મહાનુભાવોને વિનંતી કરીશ કે સમયની અનુકૂળતા મુજબ આપણે ઉદ્બોધન કરીશું. હવે સૌ પ્રથમ આઈપીએફપી શ્રી ઘનશ્યામભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. કેટલો સુંદર શબ્દ અને ભાઈઓ કે છે આ કન્વેન્શનને ઉત્સવ વિદ્યા ઉજવ્યું એટલે બંને ગ્રુપના પ્રમુખશ્રી અને એના ચેરમેન આપણે એને તાળીઓથી વધાવીએ. વર્ષ દરમિયાન ભાઈ શ્રી યોગેશે ફેડરેશન 3A ગણીમાં બરકરાર રહે એ માટેના એને સતત પ્રયત્નો કર્યા છે એ બદલ એ અભિનંદન અધિકારી છે. પોતાના સ્વભાવ મુજબ પોતાના સ્વભાવની વિરોધ કંઈક કેટલાય સમાધાન એને કર્યા છે પણ આજે એને સંતોષની લાગણી છે એ એના મોઢા પરથી દેખાઈ આવે છે. આ લગ્ન જેવો માહોલ આજે માણવાનો મળ્યો એનો આપણને ખૂબ આનંદ છે. આ આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને આપણે સૌ એના સભ્યો છે એનો સૌને આનંદ હોવો જોઈએ. આજે દેખાય છે કે દરેક સાહેબ સભ્યના મોઢા પર જાત દેખાય છે. હોઈ શકે કેમ ના હોય કે ગાયના સભ્ય થવું એક ગૌરવની વાત છે પણ આગળ વધવું ને એના માટે પોઝિટિવિટી જરૂરી છે. જે સભ્ય પોઝિટિવ વલણ રાખશે તે જ આગળ આવશે. આપણને ખબર છે કે પાઇનેપલ એ પાઇનેપલ બહારથી જુઓ તો ખરબચનો કાંટાવાળું છે એને આપણે કાઢી નાખીએ તો અંદરથી સરસ મીઠું આપણને ખાવાનું મળશે. એવી જ રીતે નાળિયેર નાળિયેર બાકી કરવું અને એને તોડીએ તો અંદરથી કોપરું નીકળે મીઠાશ નીકળશે. એવી જ રીતે લીલું નાળિયેર કે લીલા નાળિયેરને માથામાં મારીએ તો માથું ફૂટી જાય પણ એને કાણું પાણી એમાં સ્ટ્રો નાખીને એનું પાણી પીએ તો મીઠાશ આવે. કહેવાનો ખબર કેટલો કે જેટલી નેગેટિવિટી દૂર કરીશું આપણામાંથી તો જ આપણે પોઝિટિવિટી તરફ આગળ વધીશું અને તો જ જીવનમાં મીઠાશ આવશે. મિત્રો આપણે આ જાહેરાતની ગરિમાને જાળવવા માટે પોઝિટિવ આપણો એટીટ્યુડ રાખીશું તો જ મજા આવશે અને તો જ આ સંઘવાદ આ ફેલોશિપ વધશે અને આપણને બધાને જીવવાનો અને એકબીજાને મળવાનો આનંદ આવશે એમાં સંકાને સ્થાન નથી. અને છેલ્લે કે હસના ઓર હસાના કોશિશ હૈ મેરી હસના ઓર હસાના કોશિશ હૈ મેરી હર કોઈ ખુશ રહે યે ચાહત હૈ મેરી હર કોઈ ખુશ રહે યે ચાહત હૈ મેરી ભલે હે મુજે કોઈ યાદ કરે યાદ ન કરે ભલે કોઈ મુજે યાદ કરે કે ન કરે લેકિન કરત હૈ તો યાદ કરના આદત હૈ મેરી હર એક અપને કો યાદ કરના આદત હૈ મેરી. થેન્ક યુ.
સુકેતભાઈ બાળક મંત્રેશ તમામ મારા દાદી મિત્રો જૈન દાદી મિત્રો સર્વપ્રથમ તો જૈન ગુરુભાવ ખંભાત મેઇન અને ખંભાત તૈયારીને હું અભિનંદન આપું છું કે આટલા સુંદર ને સરસ આ ફેડરેશન કન્વેન્શનનું આયોજન કર્યું ને ખૂબ જ સુંદર જે આ આનંદ મુકાવે કોર્પોરેશનનો ઓડિટોરિયમ હોલમાં એસી હોલમાં તો ખંભાત ગ્રુપના પ્રેસિડેન્ટ ફેડરેશન ચેરમેન ને તાયલી ગ્રુપના પ્રેસિડેન્ટને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજી વસ્તુ કે આટલા ઇન્ટિરિયર ગામડામાં બી એટલે ખંભાત ગ્રુપમાં બી 440 4400 નું રજીસ્ટ્રેશન એ પણ આપણી જાયન્ટની એક યુનિટી બતાવે છે કે 440 નું રજીસ્ટ્રેશન ખૂબ જ સરસ કહેવાય તે માટે પણ હું અભિનંદન પાઠવું છું કે 440 નું રજીસ્ટ્રેશન કરી શક્યા આપ તમામ જાયન્ટ સાથી મિત્રોના સાથ સરકારને. મારે જે ખાસ જાયન્ટ ઇન્ટરનેશનલ તરફથી પોર્ટફોલિયો મળ્યો છે તે ગ્રુપ એક્સટેન્શન રિટેન્શન મેમ્બરશીપ ગ્રુપ વર્ષ 2017માં યોગેશભાઈ પારેખે ખૂબ જ તન મન અને ધનથી પોતાના લગ્નથી આપણા ફેડરેશનની જે સભ્ય સંખ્યા છે તે રિટેન્શન કમસે કમ જાળવી રાખવી છે તે બધા એમને સર્વપ્રથમ તો અભિનંદન આપી કે એમણે 2017ના વર્ષમાં ખૂબ જ સરસ કામગીરી કરીને એટલીસ્ટ રિટેન્શન કર્યું છે. આવનાર 2018ના પ્રેસિડેન્ટ માટે રસ્તો ધોરણ સરળ બનાવ્યો છે. 2018ના વર્ષમાં આપણે તમામ જાયન્ટ સાથી મિત્રો આજે અત્યારની આપણી સભ્ય સંખ્યા છે અને ગ્રુપ સંખ્યા છે એને એટલીસ્ટ 15-20% આપણે ગ્રોથ રિટેન્શન તો કરવાનું છે. ફર્સ્ટ પ્રાયોરિટી વિલ બી રિટેન્શન ધેન ઇટ વિલ બી એક્સટેન્શન ધેન ગ્રુપ એક્સટેન્શન. તો હું દરેક આપણા જાયન્ટ સભ્ય મિત્રને વિનંતી કરીશ કે વર્ષ 2018માં આપણે તમામ સંયુક્ત પ્રયત્નથી આપણી જે સભ્ય સંખ્યા છે ગ્રુપ સંખ્યા છે એટલીસ્ટ મિનિમમ 20% ગ્રોથ આપણે જાયન્ટ ઇન્ટરનેશનલ આપવો છે જેના માટે આપણે કટિબદ્ધ થઈએ. 2018ના વર્ષ માટે મારા જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ઘણા ગ્રુપોએ પોતાની નવી ટીમ નવા વર્ષના ઓફિસ પેનલ અને બોર્ડ મેમ્બરની ટીમ લગભગ કમ્પ્લીટ કરી દીધી છે ને જે અહીં કદાચ આજે શક્ય હશે તો કદાચ આપી દીધી હશે તો અહીં ડિક્લેર બી કરવામાં આવશે એવું માનું છું. તો એ તમામ ઇનકમિંગ પ્રેસિડેન્ટનો મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે વર્ષ 2000 માટે જેવો કટિબદ્ધ થઈ અત્યારથી પોતાના ગ્રુપની એક્ટિવિટીમાં પ્રવૃત્ત થઈ જાય. આપણે ઇન્ટરનેશનલ નિયમ એટલે નોર્મ પ્રમાણે 15 નવેમ્બરથી એ લોકોનો ઇન્ચાર્જ ઓફિશિયલી આમ ચાલુ થઈ જાય છે. ભલે હું એ લોકો ગમે ત્યારે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં પરંતુ 15 નવેમ્બર પછી એ લોકો ઇન્ચાર્જમાં આવી શકે છે એવા આપણા જાયન્ટ ઇન્ટરનેશનલના નોર્મ છે. ને એનજી અગત્યની બીજી એક જાહેરાત કરવાની કે આપણા એક્ઝિક્યુટિવ ચેરપર્સન સાયના એનસી હાલ ગુજરાતના જે ઇલેક્શન છે તો ગુજરાતના પ્રવાસે છે. છેલ્લા લગભગ 23 કે 24 તારીખથી ને એમની સુરત વિઝિટ આવતીકાલે એટલે કે 27 અને 28 સોમવાર અને મંગળવારે જેઓ સુરતની વિઝિટ પર છે ને મંગળવારે આપણા જાયન્ટ મિત્રો જોડે એમને એક ગેટ ટુગેધર મતલબ ફ્રેન્ડશીપની મિટિંગનું આયોજન કરેલું છે સુરત મુકામે સાંજે 4 કલાકે. એનું વેન્યુ છે પટેલ પ્રગતિ વાડી મંદિરની બાજુમાં. નોટડાઉન જેને કરવું હોય તે કરી લે. પટેલ પ્રગતિ વાડીની બાજુમાં યોગાનીનગર ગાર્ડન પાસે હની પાર્ક 4 રસ્તા અડાજણ. સમય સાંજે 4 કલાકે. તો એમનું એવું કહેવું છે કે આપણા ફેડરેશન થ્રીના તમામ ગ્રુપોને તમે મેક્સિમમ આપણા જાયન્ટ સભ્યો હાજર રહી એવી એમને એક આપણે અપીલ કરી છે. તો હું અહીંથી એ આપણને સૌને અપીલ કરીશ કે ભાઈ મંગળવારે સાંજે 4 કલાકે આ એડ્રેસ પર અચૂક મેક્સિમમ આપણા જાયન્ટ સભ્યો મિત્રો હાજર રહે અને આપણે એમને વેલકમ કરીએ એવું આપણે પ્લાનિંગ કરીશું. ને જે કોઈ બી આપણા એનો ફર્ધર કાર્યક્રમ હશે એટલે વોટ્સએપ દ્વારા દરેક ગ્રુપ પ્રેસિડેન્ટ એની પર આપણે જણાવીશું. એના માટે બી ફર્ધર જો કોઈ બી ચેન્જીસ હશે કે માહિતી હશે તો હાલ ધીસ ઇઝ ધ ફાઇનલ મેસેજ. તો એ નોટ ડાઉન કરશો
અને બીજી અગત્યની વાત એ કે આપણે ઇન્ટરનેશનલ કન્વેન્શન જે 1517 બોમ્બેમાં થવા જઈ રહ્યું છે તે નવેમ્બર સુધી મેં હજુ રજીસ્ટ્રેશન એ લોકો કીટતાનું ખુલ્લું રાખેલું છે તો જે કોઈ સભ્ય મિત્ર હજુ પણ એમાં રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો જાયન્ટ ઇન્ટરનેશનલ કન્વેન્શન માટેનું બી પોતાના ગ્રુપનું કે પોતાનું રજીસ્ટ્રેશન તાત્કાલિક કરાવે એના જે ફોર્મ છે કે જે કોઈ યોગ્ય માહિતી પોતપોતાના ગ્રુપ પ્રેસિડેન્ટ કે ફેડરેશન ડાયરેક્ટર કે ફેડરેશન પ્રેસિડેન્ટ કે અમારી પાસેથી મેળવી લેજો પરંતુ મેક્સિમમ રજીસ્ટ્રેશન આપણે ફેડરેશન કન્વેન્શન જે બોમ્બે મુકાબે છે અને લગભગ એવું કહી છે એવું સાઈના મેડમનું કહેવું કે ભાઈ આલાગ્રાન ને જી ભૂટોનો ભવિષ્ય એવું આવે એ લોકોએ કંઈ પ્લાનિંગ કર્યું છે આ કન્વેન્શનમાં તો એનો લાભ લેવા સર્વ જાહેર સભ્ય મિત્રને મારી અપીલ છે સમય કદાચ કદાચ 2-4 મિનિટ વધારે આજે ફર્સ્ટ ટાઈમ બોલી ગયો છું તો માફ કરજો ને ફરી એકવાર સંવાદ ગ્રુપ અને તેમની ટીમને હું ખૂબ ખૂબ મારા તરફથી આપ સર્વ તરફથી અભિનંદન પાઠવું છું ફોર ધ ગ્રાન્ડ કન્વેન્શન પ્લાનિંગ થેન્ક યુ વેરી મચ બધા બોલવાની તક આપી બધા આભાર કન્ટેન્ટ પ્રેસિડેન્ટ ભગવાન સૌને શક્તિ આપે અંબા સામે બેઠેલા ફેડરેશન પ્રેસિડેન્ટ તરીકે છોટે સરદાર લાલ બહાદુર શાસ્ત્રી જેવા સુરત મેઇનના ખૂબ જ અનુભવી ખૂબ જ સિનિયર હું 1998 પ્રમુખ હતો ત્યારથી હું એમને જાણું છું એવા શ્રી કમલેશભાઈ પારેખની નિમણૂક કરવામાં આવી છે તેમની નેતાગીરીમાં ફેડરેશન ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ નવા શિખરો સર કરે એવી શુભેચ્છા પાઠવું છું જય જાય જય હિન્દ ખૂબ ખૂબ અભિનંદન અને 2018 ના વર્ષના પ્રમુખની નિમણૂક થઈ છે જોરદાર કાર્યોથી આપણે સ્વાગત કરીએ કદાચ તમારા માટે જાહેરાત છે પણ 365 દિવસ અને એના 24 કલાક ગુણ્યા કરો એટલા કલાક ને દિવસ માટે એ માણસ ઘર બહાર મૂકીને જાયન્ટ્સની ગતિવિધિમાં સક્રિય તરફ ભાગ લે છે એટલે ખરેખર આ એક તાજ છે પણ તાજ પોષી એવી જબરજસ્ત કરી છે ફરી વખત જોરદાર તાળીઓ વધાવી દઈશું કમલેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા કમલેશભાઈને હાર્દિક મારી નમ્ર અપીલ છે કે જ્યાં પણ મારી જરૂર પડે હું આપની સાથે પંચાયત જેમ કામ કરીશ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી સ્વીકૃતિ ઉદબોધન માટે વિનંતી કરીશ કમલેશભાઈ બારે એમનું સ્વીકૃતિ ઉદબોધન આપશે મહાનુભાવો જુદા જુદા રૂપમાંથી પધરેલા ડેલિગેટ મિત્રો જાયન્ટ્સ પરિવારજનો મને જણાવતો આનંદ થાય છે કે આ ફેડરેશન 3A ના પ્રમુખ તરીકે મારી જે નિયુક્તિ કરી છે
એ બદલ હું જાયન્ટ્સના સિનિયર અધિકારીઓ સહિત ગ્રુપના તમામ સભ્યોનો તમામ અધિકારીઓનો આભારી છું. હું જે કંઈ બન્યો છું એ આપના સૌના સહકારથી બન્યો છું, તો સૌ પ્રથમ બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. કર્મભૂમિ પર ફલ કે લિયે શ્રમ કરના પડતા હૈ, કર્મભૂમિ પર ફલ મિલને કે લિયે શ્રમ કરના પડતા હૈ. રબ સિર્ફ લકીરે દેતા હૈ, રંગ હમકો ભરના પડતા હૈ. તો આપણે સેવારૂપી પ્રવૃત્તિના રંગો ભરીને મેક દરિસ રૂપી ફેડરેશન થઈને શિખરે લઈ જવાનું છે. મને જણાવતા આનંદ થાય છે કે દીર્ઘ દ્રષ્ટિવાળા ચપરા અને હોશિયાર ગુજરાતીઓ હોય છે અને સમગ્ર ટાઈમ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3A માં, ફેડરેશન 3A 3B 3C ગુજરાતમાં આવે છે. આ પૈકી સમગ્ર ફેડરેશન પૈકી મને જ્યાં સુધી માહિતી છે, મને જ્યાં સુધી ધ્યાન છે, ત્યાં સુધી ફેડરેશન 3A ખરેખર અગ્રહરમાં છે. આચાર સંહિતાની દ્રષ્ટિએ, શિષ્ટાચારની દ્રષ્ટિએ અને પ્રવૃત્તિની દ્રષ્ટિએ. પરંતુ આજે આ વડીલોના આશીર્વાદથી એક જાયન્ટ્સનો વેવ્સ, જાયન્ટ્સના એક કુદરતી તમારા આશીર્વાદ થકી આજે હું આપની વચ્ચે કોઈ પણ જાતના બ્રીફિંગ વગર હું મારા મનની વાત હું એકદમ નિખાલસ પણ આપ સૌની સાથે રજૂ કરી શકું છું. એનો જો શ્રેય જતો હોય તો ફક્ત જાયન્ટ્સ જ જાય છે. મને ખૂબ આનંદ થયો છે આ જાયન્ટ્સની મારી 2004 થી 2017 સુધીની 13-14 વર્ષની મજલમાં પણ જીવનની અંદર કદાચ મેં મારી લાઈફમાં જ્યારે મારું એજ્યુકેશન હતું ભણેલો એ વર્ષે મેં જેટલું નથી શીખ્યું એટલું મને અહીં શીખવા મળ્યું છે. કોઈ ઇવેન્ટને કેવી રીતે હોસ્ટ કરવી, ઇવેન્ટને કેવી રીતે સક્સેસ બનાવવી, ઇવેન્ટમાં ક્યાં કોનો કેવી રીતે કામ લેવું, ક્યાં કરીશું તો સક્સેસ હશે, કોણ રાખીશું તો સક્સેસ હશે, આ બધું જો શીખવા મળ્યું હોય તો કદાચ આ જાયન્ટ્સે મને આપ્યું છે. હું એટલું ચોક્કસ કહીશ કે વર્ષ દરમિયાન મને જેટલી ઇવેન્ટો થઈ છે એ પછી પહેલી પ્રેસિડેન્ટ ડીએડીએફ ટ્રેનિંગ સેમિનાર હોય, વાઇસ પ્રેસિડેન્ટ મીટ હોય, યુનિટ કાઉન્સિલ હોય, મલ્ટી યુનિટ હોય, સહેલી સિમ્પોઝિયમ હોય કે પછી એવોર્ડ ફંક્શન હોય કે પછી મલ્ટી યુનિટ બરોડાની હોય કે એક આ માધરપુરની હોય, આ તમામ ગ્રુપે મને બહુ જ તન મનને ધનથી અને ખોબલે રૂપિયા આપીને મારી ઇવેન્ટોને સક્સેસફુલ કરી છે. આ તમામનો એકદમ હૃદયના મારા પૂરા હૃદયના ભાવથી આપનો હૃદયપૂર્વક અંતઃકરણથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, જાયન્ટ સંસ્થા જે એવી છે કે તમારા પ્રેસિડેન્ટ કે તમારે સંસ્થાએ જે આપ્યું એ તમામ એક જ અવાજે લઈ જવાનો, સ્વીકારી લેવાનો અને સફળ કરવાનો. હું ખાસ આભાર માનીશ રાજપીપળા ગ્રુપમાં કે જ્યારે મલ્ટી યુનિટ કોન્ફરન્સ યુનિટ 1-6 કરવાની હતી અને કદાચ બહુ ઉપર નીચે થતું હતું, મને એકદમ હું થોડો કન્ફ્યુઝ થઈ ગયો હતો કે આપણે શું કરીશું. અને મને યાદ છે કે રાજપીપળા ગ્રુપને અમે 5 વખત મળવા ગયેલા, હું કૌશિકભાઈ, ઘનશ્યામભાઈ અને બધા મળવા ગયેલા હતા. એટલે મને જોડે લેહેસન કર્યું, સમજણ પાડી, એ લોકોને કહ્યું ભાઈ તમારી સાથે જ છે, ગ્રુપના પ્રોબ્લેમ હતા એ બી સોલ્વ કર્યા. અને કદાચ હું માનું છું કે અત્યાર સુધી તે સારામાં સારી મલ્ટી યુનિટ કોન્ફરન્સ કરી હોય તો રાજપીપળા ગ્રુપે કરી છે. રાજપીપળા ગ્રુપને જેટલા ધન્યવાદ આપી એટલા ઓછા છે. અંતમાં ઘણું બધું કહેવું છે પણ હું ખાલી એટલું જ કહીશ કે મારા વર્ષનો અને મારા ગ્રુપે ખંભાત મેઈ અને ખંભાત સહેલ કદાચ મારા
તમારા ગ્રુપે મને એટલું બધું માન આપ્યું છે કે હું દિલ્હી સરકારનો એક મિનિસ્ટર છું અને એટલું બધું મને રિસ્પેક્ટ આપી અને મારી કદાચ કોઈ ઇવેન્ટમાં ખંભાત ખાતે ગ્રુપની ઇવેન્ટ હોસ્ટ કરવાની હોય અને એ ઇવેન્ટમાં બી હું કોઈને બી ગમે તે હું એસાઇનમેન્ટ આપી દીધો અગ્રમાં અગ્રું એસાઇનમેન્ટ આપતો હતો પણ કોઈએ મને ચોક્કસ મને ક્યારેય મારી સામે કોઈએ એવું નથી કીધું કે આ નહીં કરું કે નહીં થાય મારા ગ્રુપે મને ખૂબ 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 સાથ આપ્યો છે કદાચ હું એવું કહીશ કે ભાઈ ભાઈને સાથ ના આપે ને એટલો મારા ગ્રુપે મને સાથ આપ્યો છે અને મિત્રો એના ભાગરૂપે જ આજે આટલી મોટી ઇવેન્ટ ખંભાતથી દૂર અને આટલા મોટા ખર્ચે જ્યારે કરવાનું અમે નક્કી કર્યું તો ગ્રુપે મને એમ કીધું કે કોઈ ચિંતા ના કરતા મારા ગ્રુપના બધા જ સભ્યોએ મને આર્થિક સહયોગ આપ્યો છે 1000, 2000, 5000, 10000 કોના નામ ગણાવું મારા બધા જ મેમ્બરોએ મને આર્થિક સહયોગ આપ્યો છે અને મને ખબર છે છેલ્લા 1.5 મહિનાથી 7 દિવસ જોયા વગર અમે આ કામ કરીએ છીએ અને ત્યારે કદાચ આ લેવલની ફેડરેશન કન્વેન્શન અમે કરી રહ્યા છીએ કરી ચૂક્યા છે એનો અમને આનંદ છે અને એનો શ્રેય જો જાય તો બંને ગ્રુપના બંને પ્રમુખને જાય છે બંને પ્રમુખને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે અને સાથે સાથે એટલો જ અભિગમ મારા બધા જ મેમ્બરનો છે મેઇન સાયરીના મેમ્બરોનો છે એ લોકોએ મને ક્યારે બી કોઈ વસ્તુ એવું નથી કીધું નહીં કરી હોય અને ગમે તેટલા રૂપિયાની કદાચ અમે પરિસંવાદ યોજી શક્યા જાયન્ટ સ્વીટ દરમિયાન પરિસંવાદ યોજી શક્યા કોંગ્રેસ ભાજપનો આવા મોટા ઓડિટોરિયમ હરમિંદર એસી હરમિંદર મિનિસ્ટરોને બોલાવી પરિસંવાદ યોજ્યું જે ઈ ટીવી પર કે એનડીટીવી પર જુઓ છો એવી મોટા પ્લગ પર યોજી શક્યા અને એટલો મોટો ખર્ચો કરવો હતો તો પણ ગ્રુપે એવું નથી કીધું કે આપણે પાછળ કન્વેન્શનનો ખર્ચો આટલો બધો છે તો આપણે નથી કરવો આજ મારા પ્રત્યેની એ લોકોની લાગણી છે હું આ ક્યારે કહી ભૂલું મિત્રો મારો આ વર્ષ 2017નો સંઘાત આપ સૌનો સંઘાત હું ક્યારે નહીં ભૂલું મને તમે બહુ જ ભાવથી બહુ જ પ્રેમથી મને ખૂબ ખૂબ મને માન સન્માન આપ્યું છે કદાચ મારો તમારા પ્રત્યે મારો મારા પ્રત્યેનો આ ઋણ ક્યારે અદા નહીં કરી શકું પણ એવી ચોક્કસ ખાતરી આપીશ કે હું કાયમ જાહેર ખંભાતનો છું ખંભાતનો રહીશ અને આ ગ્રુપના માટે હું છેક સુધી મારી તમામ પ્રકારની તાકાત લગાડીશ અને આ ગ્રુપને ગતિવિધિમાં ખૂબ આગળ લઈ જવા માટે સદાય અગ્રેસર રહીશ એવું આ સ્ટેજ ઉપરથી તમને પણ ખાતરી આપું છું આવનાર સમયમાં પ્રેસિડેન્ટ ગમે તે આવે બધા જ પ્રેસિડેન્ટે ખંભાત ગ્રુપને સફળ નેતૃત્વ પૂરું પાડે એવું મારા તરફથી તન મન ને તનથી હું સૌને સાચવીશ અને સૌને ખાતરી આપું છું મિત્રો સંગત 2017માં ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે જ્યારે મારી પર અત્યાચાર થયો હતો કદાચ મને ખબર છે કે તે ઘડીએ મારી આંખમાંથી આંસુ આવવાના બાકી હતા મને કહ્યું અત્યાચાર ના કહેવાય પણ મારો મારા પ્રત્યેનો ભાવ હતો પ્રેમ હતો કે નહીં તું બધા જ અમે બધા તારી સાથે છે તો તને શું તકલીફ છે જ્યારે તે ઘડે હું મારા વાઇફને કંઈક એસાઇનમેન્ટ આપીને આવ્યો કે હું 100% આ વર્ષે નહીં જ બનું પરંતુ ઘેર ગયો જ્યારે મેં એવું કીધું તો થોડુંક બોલી થોડુંક લડી પરંતુ છેલ્લા વર્ષ દરમિયાન મને એને ખૂબ સપોર્ટ આપ્યો છે મેં આખા વર્ષના રવિવાર મારા ફેમિલી સાથે એક રવિવાર ગયો નથી અને કદાચ એના માટે મારા દીકરાની કેનેડાથી ફોન આવતો હોય હું બહાર ડ્રાઈવ કરતો હોઉં એટલે પપ્પા બી જોડે વાત કર એટલે મારા ઘરનું આખું ગૃહસ્થી મારું ઘર જે ચલાવવા માટે એને ખૂબ યોગદાન આપ્યું છે કદાચ મારી લાઈફ પાર્ટનર મારી વાઈફ ઈલાનો ખરેખર તો આ ક્યારેય ભૂલવી નહીં હું ના કહેવાય પણ મને એને એટલી બધી હૂંફ આપી છે હું સવારે 3 વાગે નીકળી જઉં વાપી જવા માટે તો 2 વાગે ઉઠીને મને સવારે 4 નાસ્તો આપે અને ખૂબ જ મને આખા વર્ષ દરમિયાન મને સાચ્યો છે કરતા સહન કર્યો છે તો ખરેખર હું ઈલાનો ખૂબ ખૂબ
આભાર માનું છું. અને પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે સફળ, અને એ સ્ત્રી અત્યારે કદાચ ફેમિલી ફંક્શન નથી, પણ જ્યારે મારા મધરને એક વર્ષ સુધી હોસ્પિટલાઇઝ હતા ને, ત્યારે પણ એને હોસ્પિટલની અંદર એને તન મનથી એટલી બધી સેવા કરેલી કે દીકરી એની માની પણ ના કરે, પણ મમ્મીની બિલકુલ પથારી ન હતા તે ઘરે પણ એને એટલી સુંદર સેવા કરેલી. આ વર્ષ દરમિયાન પણ બંને દીકરા દીકરીને એને સાચ્યા સમજાવ્યા કે બેટા પપ્પાને જવું જ પડે, દીકરાઓ આજના એમ કે તમારા માટે જીવન તે સમજાવે. એટલે ખરેખર હું ખૂબ આભારી છું કે મને મારા પાર્ટનરના રૂપમાં અભિવ્યક્તિ મને મળી છે, અને જે મારા ઘરની પણ જવાબદારી સુપેરે પાર પાડી છે. હું ખરેખર એક નસીબદાર વ્યક્તિ છું કે મને તમામનો બહુ જ પ્યાર મળ્યો છે, મને ખૂબ પ્યાર મળ્યો છે. મારા જીવનની અંદર મારા જીવનમાં કદાચ કલ્પના પણ નથી કે આટલું બધું માન સન્માનને કંઈક મને મળશે. આ તમામ વસ્તુ મને આજે જયંતે આપી છે, જયંતે ક્યારેય નહીં બોલું. મિત્રો, વર્ષ દરમિયાન કદાચ મારાથી કોઈને કંઈ કહી શક્યો હોય તો માફ કરજો. મળતા રહીશું, ફરી મળતા રહીશું. જય જયંત, જય જયંત, જય જયંત.